આજકાલ બહુ મોટો પ્રોબ્લેમ છે. જેમ જેમ કોમ્યુનિકેશનના સાધનો વધતા ગયા છે ને, એમ માના થવું વચ્ચે બહુ મોટો ગેપ થતો ગયો છે. એટલે પહેલાંનો જમાનો થવો હતો એ થાય, આખો પરિવાર એક સાથે ગલમાં લેતો. હા, ત્યારે પતિ પત્નીને એકલતામાં વાત કરવાનો મોકો બહુ ઓછો મળતો. તેમ થતા થાય પત્ની પોતાના પતિને બધાની વચ્ચે ધલાય થલમ લખ્યા વગર કહેતી, કહું છું થાંભલો છો, આવો છો ને, તમારી ધમવાની થાલી પીલથાઈ ગઈ છે. આ હા, ધમવાની થાલી પીલથાઈ ગઈ છે, આ વાક્ય છે ને આઈ લવ યુ કરતા પણ મીઠું લાગતું. બાકી તું કહો તો તેવું લાગ્યું, ગર્લ મસ્ત ગર્લ છે ને, આ ગર્લ માલું નથી, મારા માથીના દીકલા કલન પાલેકનું ગર્લ છે. પ્રેમથી બધા મેં એને તીતું કહીને બોલાવીએ છીએ, ખાવાવાળો તીતું નહીં, તો તાદલાવાળું તો તીતું. તમને લોકોને સમજાઈ તો ગયું જ હશે કે મારી જીભ થોડીક ભાલે છે, સહન કરી લેતો હવે બધા. હા, તો આપણે આ ઘરની વાત કરતા હતા. આ ઘર તમામ પ્રકારના સાધનોથી ભરપૂર છે. આ ઘરમાં માનતો કરતા મોબાઈલ વધારે બોલે છે, કુકરની થીતી બોલે છે, વોશિંગ મશીનની ધનધનાતી અને મિક્સરની ગલગલાતી બોલે છે, અને આ બધાની વચ્ચે પતિ પત્નીની ધબધબાતી પણ બોલે છે. તો એક્ઝામ્પલ, કીકુ, એ કીકુ ચાલ બહાર નીકળ યાર, હવે થઈ ગયા છે વોશિંગ મશીનમાં કપડાં સુકવવાનો વારો તારો છે. હા, તું જરાય મારા માથે નાખતો નહીં કહી દઉં છું. એ યાર, કામના ટાઈમે કોણ નવરા લોકો છે. તું ટોયલેટમાં બેસીને મને મેસેજ કરે છે, મારે ટોયલેટમાં જ જવું નથી, સાચે. નહીં નહીં નહીં, આ પેન્ટ પર નહીં, પડદા ઉપર પણ નહીં. અરે અરે, બ્લેન્કેટ પર કોઈ માણસ હાથ લો છે? તારી મમ્મી તને કઈ શીખવી નથી? ના નથી શીખવાડ્યું, છોડ ને તું. અહીંયા જો, અહીંયા ટેબલ પર તૈયાર છે. તું ઘૂસી જા ફોન ની અંદર, ઘૂસી જા. તૈયાર છે કે નહીં? આ શું છે ટેબલ પર, તને દેખાતું નથી? મને કેમ દેખાય, મને અહીંયા આંખો છે, અહીંયા છે આંખો. તું કમાલ કરે છે યાર તું. ચાર ટફી મો બેબી. અલે અલે અલે, તારું મમ્મ, ચલ 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 મમ્મ ખાઈ લે. અલે એ નિકી, તું હદ કરે છે. જો આ તારું કામ માં ધ્યાન નથી યાર, હું તને કાલથી પગાર નહીં આપું. મેં યાર ચા કહીતી, તે કોફી કેમ બનાવી? નહીં હા નહીં, જરાય નહીં. આ ટોયલેટમાં બેસીને તે મને મેસેજ કર્યો ને, એ છે મારી પાસે. દેખાડું પ્રૂફ, દેખાડું દેખાડું દેખાડું. ભડકી ભડકી બાલાજી ટેલિફિલ્મ ભડકી. તું જ્યારથી આ સિરિયલની ક્રિએટિવ હેડ બની છે ને, ત્યારથી એક્ટર જેમ દરેક વાક્ય ત્રણ ત્રણ વાર બોલે છે, દેખાડું દેખાડું દેખાડું. પહેલી વારમાં સમજાઈ ગયું. તારે પીવી છે? ચા મળશે? ના, પી લઈશું. એ સાંભળ, તારો બર્થડે આવવાનો છે ને, ઓનલાઈન તારી માટે સરસ ગિફ્ટ મંગાવે છે. ઓ, શું મંગાવ્યું? તારી ફેવરિટ ડિઝાઇનર કુર્તી. એ તો આવી ગઈ. આવી ગઈ? હા, મેં રિટર્ન પણ કરી નાખી. હાઉ ઇનસેન્સિટિવ યાર. ના, એટલે વર આટલા પ્રેમથી તારા માટે વસ્તુ મંગાવે, તું રિટર્ન કરી દે. ઓ, મારો વર મને કેટલો બધો પ્રેમ કરે છે. હાઉ ક્યુટ. અરે ના ના, તું શું કામ બસે છે? તારા કરતા વધારે ક્યુટ આ દુનિયામાં કોઈ જ નથી. તારી જગ્યા તો મારો વર કીકુ પણ ન લઈ શકે. તું ચૂપ રહે ને કૂતરા. હે, નહીં હા નહીં નહીં, જરાય નહીં. અહીંયા અહીંયા, કેટલી વાર તને કીધું છે મેં? હા, એને કોઈ કૂતરો કહીને બોલાવે મને જરાય ગમતું નથી. એનું નામ ટફી છે, ટફી. સોરી કે. સોરી મને નહીં, એને કે. હું એને સોરી કહું કે? સોરી આ ટફી, સોરી. હાઉ ક્યુટ. બસ બસ, હવે શું? તું મને એક વાત કે, તે આ કુર્તી પ્રેમથી મંગાવેલી કે ડિસ્કાઉન્ટ જોઈને? સાચું કહું, પ્રેમથી ડિસ્કાઉન્ટ જોઈને. મને ખબર જ હતી, 3 વર્ષ થઈ ગયા છે આપણા લગ્નને, તો હજુ હજી પણ તને મારી સાઈઝ ખબર પડતી નથી. અરે, દર 6 મહિને તારી સાઈઝ બદલાતી હોય, હું શું કરું? શું બોલે તું? નહીં, એટલે આઈ મીન ઇટ્સ સો ટફ, ઓનલાઈન શોપિંગ ઇઝ સો ટફ યાર. કયા બ્રાન્ડની કઈ સાઈઝ તને ફિટ થશે મને કેમ ખબર પડે? એક સેકન્ડ, અહીંયા મૂકાન, અહીંયા. આ શું શું ટફી જેવું શું કરે તું? તે દારૂ પીધો? ના, બિયર પીધો. $1,000 બાપ બનવાનો છે.
આપણે બચ્ચું પ્લાન કરીએ. તારી મમ્મીનો ફોન આવ્યો તો ને, હે? લગ્નને 3 વર્ષ થઈ ગયા, તમે હજી સુધી બાળક માટે પ્લાન નથી કર્યું. તું દર વખતે છે ને મારી માને વચ્ચે નહીં લાવ, સમજીને. અરે ઠીક છે યાર, જવા દે તારી મમ્મીને. શું બોલ્યો? એટલે તારી મમ્મીની વાત જવા દે, એમ કહું છું હું. આપણે આપણી વાત કરીએ. હા બોલો. બોલું તો બોલું, સાંભળો. 3 વર્ષથી છે ને આપણે આ સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં એડજસ્ટ જ કરીએ છીએ. બાળક આવશે તો મોટું ઘર નહીં જોઈએ આપણને. હા આપણા ખર્ચા કેટલા છે કીકુ? અરે ઘરના ઈએમઆઈ, ગાડીઓના ઈએમઆઈ, મેન્ટેનન્સનો ખર્ચો, આ ટફીનો ખર્ચો, ઘરમાં પાર્ટીસ કરીએ છીએ એનો ખર્ચો, અને બાળક આવે તો ડિલિવરીથી લઈને એના ડોનેશન સુધીનો ખર્ચો. ના ના ના, બંનેના પ્રોફેશનલ કરિયર્સ છે. આ પ્રેગ્નન્સી એટલે 6 મહિનાની કપાતે પગારે રજા. તો આપણે પહેલાં સેવિંગ કરશું, પછી બાળક માટે વિચારશું. પતિ, તમારી બજેટ સ્પીચ પતિ. હા પતિ, કેમ? બિરાજો, તમને એક સરસ મજાના સમાચાર આપું. શું? There are chances કે તમારા હસબન્ડનું પ્રમોશન થાય. Really? બસ બસ, બહુ એક્સાઇટ નહીં થાય. બીસ બીસ, એટલે હજી બોસે ઓફિશિયલી ડિક્લેર નથી કર્યું, બટ there are bright chances. Wow, that's a great news. હવે આપણે બચ્ચું પ્લાન કરીએ. શું બચ્ચું પ્લાન કરીએ? અરે પગાર વધે તો સૌથી પહેલા સેવિંગ પ્લાન કરવું પડશે. પહેલા સેવિંગ પ્લાન કરશું અને પછી બેબી પ્લાન કરશું. ઓકે, મારી ફેમિલી સાથે રહ્યા હોત ને તો બધા સેવિંગ થઈ જાય. મારા મા બાપ સાથે એમના ઘરમાં રહ્યા હોત ને તો બધું સચવાઈ જાત, બધા પ્લાનિંગ થઈ જાત, બધું સેવિંગ થઈ જાત. સાચે. પણ ના, તમારે તો તમારી જગ્યા જોઈતી હતી. આઈ વોન્ટ માય સ્પેસ, રો સ્પેસમાં. નહીં હં નહીં, તું સવાર સવારમાં તારી ડિયર ફેમિલી અને અંશુયાબેન વિશે વાતો કરીશ જ નહીં. એક મિનિટ, આખી વાતમાં અંશુયાબેન કોણ છે? તારી મમ્મી. તું તારી મમ્મીનું નામ ભૂલી ગયો? સોરી. હાય હાય, તું રે ને યાર, એમના વિશે મારે કોઈ ચર્ચા કરવી નથી. એ તો ખોટો છે ને, એમના લીધે આપણા બંનેનો ઝઘડો થઈ જશે. નિકી, મને છે ને તારી આજ વાત નથી ગમતી. તું ચૂપ રે કૂતરા, તું ચૂપ રે, સમજો? હું તને કૂતરો કહું છું ને, એ મારી વાઈફને નથી ગમતું, ને મારી વાઈફ દર વખતે મારી માને વચ્ચે લાવે છે, મને નથી ગમતું. નિકી, હું આ નહીં ચલાવી લઉં. મારી વાત સાંભળ, કોઈ એક વાત એવી હોય જે તને ન ગમતી હોય પણ મને ગમતી હોય તો મારે ચર્ચા કોની સાથે કરવી? ચર્ચા કોની સાથે કરવી? યા, હું તને આઈડિયા આપું છું. આ ટેલિમાર્કેટિંગ વાળા નક્કામાં લોકો આમ ફોન કરતા હોય ને આપણને, તો તારે એમની સાથે તારું મમ્મી પુરાણ ગાવ. તમને ખબર છે મારી મમ્મી, ઓ મારી મમ્મી તો શું ઢોકળા બનાવે, અને મારી મમ્મી તો શું દાળ ઢોકળી બનાવે. મારી મમ્મી બસ બસ વાડી, જમવામાં કઈ બનાવ્યું છે કે જવું અંશુયા બેન ને ત્યાં? તારા માટે ચાઇનીઝ ઓર્ડર કર્યું છે, હમણાં આવતું હશે. નિકી, અરે શું નિકી યાર, અરે પાછા ચાઇનીઝ ના લોંદા યાર, આ રોજ ચાઇનીઝ ખાઈ ખાઈ છે ને મારી આંખો ઝીણી થતી જાય છે. કીકુ, પાર્સલ આવ્યું છે, લઈ લે. નહીં જાઉં 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 હવે. તું ને તારી આ મારી બૈરી કેમ વાતે વાતે ભડક્યા કરો છો? તું ચૂપ રેજે, તને છે ને એક દિવસ 4-5 મરચા જ ખવડાવી નાખીશ, પછી ભસતો રહેજે. ભાવ 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 ના કરીશ. ચૂપ રે, ચૂપ થઈ જા. હું તને કઈ મરીશ તને, તારું ખાવાનું લઈ લઉં, લઈ લઉં ખાવાનું, લઈ લઉં ખાવાનું, લઈ લઉં લઈ લઉં, જતો રહું. હા ભસતો રે, ભસતો રે, હવે ભસતો રે, હું જાઉં છું તારું ખાવાનું લઈ લઉં. મજા આવી તને? મજા? તું હે તો કલે થે મિત્રો, તમને મજા આવી કે નહીં? હા મજા આવી તમને? આ તમે જે જોયું ને એ તો માત્ર એક ટેલર હતું. હા બાકી આ લગન દીવોનો લાડુ ભલે બાલથી આમ ચૂલમાનો લાડુ લાગતો હોય, એકવાર તાખો ને એટલે જ ખબર પડે આ તો મેથીનો લાડુ નીકળ્યો. અને આ જે લાડુ ખાઈ થકે પતાવી થકે ને એના લગન દીવનની લાઈફ બની જાય. હા એકબીજાના સ્વભાવને ઓળખી લેવાની લમત એટલે લગન. આપણા ગણપતિ બાપ્પા છે ને, એમને 2 પત્ની છે, લિદ્ધિ અને સિદ્ધિ. જ્યારે દરેક પતિ પાસે 1 જ પત્ની છે, જિદ્ધિ. હું તો કહું છું કે લગન દિવલમાં એક વ્યક્તિએ જિદ્ધિ લેવું જોઈએ ને એક વ્યક્તિએ પિદ્ધિ લેવું જોઈએ, તો જ લગન દિવલનું ગાડું તાલે. આપણે આ નિકિતા અને તિત્તુની જ વાત કરી લો ને. નિકિતા છે એ બહુ જિદ્ધિ છે અને તિત્તુ છે એ પિદ્ધિ છે. આ લોકોના લગનને 3 વલત થઈ ગયા પણ હજી સુધી આ લોકો હનીમૂન ઉપર નથી ગયા. ત્યાંથી જાય પેલું તિત્તુ એની ઓફિસની મિટિંગોમાં બીધી હોય હતી અને નિકિતા એના થિરિયલના ટૂટિંગમાં બીધી હોય હતી. હમાલી બહુ તાન કલહુ. હું તો કહું છું કે આ લોકો પાસે કલોલો રૂપિયા આવતે ને તોય પોતાનું લગ્ન દીવન ક્યારે ઇન્જોય નીકળી શકે, કારણ કે આ લોકો ત્યારે એ ઉંમરે પહોંચ્યા હતા જ્યાં મેરીક્લેમની માથાકૂદ કરતા હતા. આ લોકોનું દીવન છે ને એ કભી ખુશી કભી ગમ જેવું છે. આજની જ વાત કરી લો ને, નિકિતા તે 6 દિવસ માટે હૈદરાબાદ ગઈ હતી પોતાના ટૂટિંગ માટે અને તિત્તુ આજે બહુ ખુશ છે. હવે એનું ખુશીનું કારણ શું તે એ તો મને પણ નથી ખબર. ચાલો આપણે સાથે મળીને જોઈએ.
કેમ એ હસે છે કે ડરાવે છે? કેમ એકલો એકલો હસે છે? અચ્છા, પેલી ટાઈપનો જોક આવ્યો લાગે છે. એ નહીં ભાઈ નહીં, આ વોટ્સએપ પર મેસેજ આવ્યો છે. બાબા રામદેવ પોતાની ચેનલ ખોલી રહેત. હવે બાબા સિરિયલ બનાવતી. શું વાત કરે છે, રામદેવ બાબા સિરિયલ બનાવશે? તો સિરિયલ નામ કેવા છે? ક્યુંકિ અંજલિ ભી કભી પતંજલિ થી, હે તારક મહેતા પતંજલિ વાલે, અને પેલું પેલું યે આટા ભી કભી મેગી થી. હશે કેવું કેવા નામ બોલે તું ભાઈ. હે આતે બહુ એકદમ ખુદ ખુદ લાગે તને. અરે આટલો ખુશ તો મારી જિંદગીમાં ક્યારે નહોતો. તને મારી ખુશીનું કારણ કહો. ગેસ કર, ગેસ કર. શું હે, શું 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 કરે તું? તે કીધું ને ગેસ કર. અરે ગેસ કર એટલે વિચાર કર. હે તો પછી 5 મિનિટ. ના ના, તું રહેવા દે, આપણે કોઈ રિસ્ક લેવા જ નથી. હું તને સામેથી મારી ખુશીનું કારણ કહી દઉં. ટફી ટફી. એ એ વેલાલુ ટફી ટફી ગોન. તગડી મૂકે એને. લે તાલુ થતકી ગયું છે. નિકિતાને ખબર પડતે ને તો કૂટલા પકડવાની ગાડી બોલાવીને તને પકડાવી દે છે. એવું નહીં થાય, કારણ કે નિકિતાની પરમિશનથી જ મેં નાકા પરની દીપનંદન સોસાયટીને ત્યાં રહેતા ત્યાં પટેલ કાકાને ત્યાં ટફીને મૂકી આવ્યો છું. અરે મનિયા, ફાઇનલી 3 વર્ષ પછી અમે પહેલી વાર હનીમૂન પર જઈશું યાર. આજ પહેલાં જ્યારે જ્યારે હનીમૂનનું પ્લાન કરતા ને ત્યારે એક જ સવાલ ઊભો રહેતો, ટફીનું શું કરશું, એને ક્યાં મૂકીશું, એટલે મૂકી આવ્યો કાયમ માટે. એટલે પણ આ નિકિતા ટફીને બાલકાદા માની કઈ લીધી? મેં ઇમોશનલી ટ્રેપ કરી. એટલે જો 6 દિવસ પહેલાં હૈદરાબાદ જવા નીકળવાની હતી ત્યારે મેં મોકા પર ચોકો માર્યો. મેં કહ્યું કે નિકી, તું 6 દિવસ માટે હૈદરાબાદ જાય છે, મારે પણ 2 દિવસ માટે પૂના જવાનું છે. હવે એ 48 કલાક તું નહીં હોય, હું નહીં હોઉં, તો આપણું ટફી એ શું કરશે? એકલું તું નહીં હોય, હું નહીં હોઉં, એ રડશે બિચારું, રીબાશે બિચારું, ભૂલકું પારેવડું, શું હાલત થશે? તને ચાલશે નિકી? નહીં ચાલે. એ પણ તારી જેમ આટલું જ રડી હતી ને મેં એને રડવા પણ દીધી હતી. હાલા નાલાય. અરે પછી પોતે જ બોલી કે કીકુ, બને એટલું જલ્દી છે ને એને ક્યાંક મૂકી આવો. તરત જ સવારના પોરમાં સરસમાં સરસ ખરાબ મુહૂર્ત જોઈને એને પધરાવી આવ્યો પટેલ કાકાને ત્યાં. તે તું હકીકતમાં કૂટલો તફી નહીં, તું છે તું. થાલા આઈ ડોન્ટ કેર, તારે જે માનવું હોય માન. હવે તો હનીમૂન પર જઈશું અમે મસ્ત. 3 દિવસ પછી નિકી આવે, પછી હનીમૂન પર હું, નિકી અને બસ, બીજું કોઈ જ નહીં. ટફી નામ કે કુત્તે કા તો નામો નિશાન નહીં હોગા. એ તૂતો નહીં તેવાનું ટફીને, તૂતો નહીં તેવાનું. નિકિતાને નથી ગમતું ટફીને તૂતો કે છે. તું મને ગમે છે. હું કહીશ ને કૂતરો 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 3 વાર કૂતરો કહીશ, હજી 3 વાર. પેલી ટાઈપનો કૂતરો એ. એને પેલી ટાઈપનો ન કહેવાય, એને મિક્સ બ્રીડ કહેવાય. સાલા મિક્સ બ્રીડ તો તું છે. ચાલો કૂતરાની બીજી વાત કહો. તાલે બધું આજે જ કહી દેવું. હા કહ્યું, કહી દેવું છે. શું ગંધાતો તો એ ટફી, શું ગંધાતો તો આખા ઘરમાં એની વાસ. અરે ગંધા એટલે જ્યારથી ગયો છે આખા ઘરમાં સ્પ્રે કરું છું પણ એ તો એની વાસ જતી જ નથી. અરે આખું ઘર ગંધાય એટલે. હાય બાબુ, બાબુ તું ક્યારે આવી? બાબુ ટફીને કૂટલો કોઈ ત્યાલે આવ્યું. બાબુ ટફી બેસ ને, બેસ બેસ, હું તારે માટે પાણી લઈ આવું. હા હાય નિક્સ, વોટ્સએપ. આ ફેસબુક કેમ ઉતલી, એટલે કે તાલો તૈલો કેમ ઉતલી ગયો? તે ફ્લાઇટમાં બેઠવાની જગ્યા નથી, ઊભા ઊભા આઈકતું. શું મનીષભાઈ, કંઈ પણ એટલે ધોક માલ્યો, હસતો કલી. શું ચાલ એમ કે મને આ તફી. પાણી પાણી. તરવરે સવારના 4 વાગે ઉઠીને સ્વયં જાતે પાણી ભર્યું અને ગાળીને તમને આપ્યું. કેમ ભડકેલી છે યાર તું? એનો વળ તને ખબર. સોરી સોરી સોરી, હું ભૂલી ગયો, તને ગ્લાસમાં પાણી પીવાની આદત છે, તને બોટલમાં પાણી પીતા નહીં ફાવે. ફાવે છે દોબા, એને ફાવે છે, પણ તાલી તેમ બોટલે મોઢે માંથી પાણી એઠું કરું ને એને નથી ગમતું. મારી મહેનત પર પાણી કેમ ફેરવે છે? મહત્વનું એ છે કે હું નિકિતા માટે બાટલી ભરીને પાણી લઈ આવ્યો, જે મહાભારતમાં હનુમાનજી આખે આખો પર્વત લઈ આવ્યા હતા. હનુમાનજી રામાયણમાં હતા. એ ભગવાન છે, ગમે તે વાર્તામાં જાય. અરે આપણે પામર મનુષ્યો ભગવાનની સામે ન થવાય. હા નિકી, જો તને
ટફીની યાદ બહુ આવતી હોય ને તો ડોન્ટ વરી, હા તું ચિંતા નહીં કર. અરે જો પટેલ કાકાને ત્યાં છે ને, મસ્ત હેપીલી સેટ થઈ ગયો છે. આજો આજો આજો. હા, ટફી ભૂખ્યો નથી, ટફી તરસ્યો નથી, ટફી છીછી કરે, ટફી પીપી કરે. શું કરો છો? થાલા પલડા તે મસ્ત લાવી દે, કલર થલક. નિકી, તને ખબર છે મેં તો મારી બેગ પણ પેક કરી નાખી છે હનીમૂન જવા માટે. હા, આપણે તું ફ્રેશ થઈ જા, આપણે બંને સાથે મળીને તારી બેગ પણ પેક કરી દઈશું. પરંતુ આપણે નીકળવાનું છે ને ત્યાં હનીમૂનમાં, હું તું અને પ્લીઝ પ્લીઝ લુક, મારે અત્યારે હનીમૂન વિશે કોઈ ચર્ચાઓ કરવી નથી. હું ઇમોશનલી બહુ ડિસ્ટર્બ છું. યુ બેટર લીવ મી અલોન પ્લીઝ. શું અમારા પતિ પત્ની વચ્ચે આવું બધું ચાલે? સમજો ને યાર, શું થયું હશે આને? ઇમોશનલી ડિસ્ટર્બ. હે, આ સ્ત્રીઓ બહુ ઇમોશનલ હોય. એમને તો રિક્ષા વાળો બેઠવાની ના પાડે ને તો એ ઇમોશનલ થઈ જાય. શું બોલે તું યાર? હા સાંભળ, હું તું કહું છું, આને તું તોલી કહી દે તો સસ્તામાં પતે બધું. હું શું કામ સોરી કહું? મારો શું વાંક છે યાર? હું સોરી વોરી નહીં કહું. એ દોબા, પતિઓએ કોઈ દિવસ વાંક થોધવા દવાનો જ ના હોય. અને આ થઈને બહુ ધીદ્ધી છે તો ધીદમાં ધીદમાં તારી સાથે આવવાની ના પાડતે ને તો તને નુકસાન થતે. કારણ કે તે હોટલ અને ફ્લાઇટનું એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું ને, એ બધું નોન રિફંડેબલ. એટલે કહું તું થોલી કહી દે. અરે હા હા, મને આ તને સાચું કહું, જ્યારથી અમારું અફેર સ્ટાર્ટ થયું છે ને તે દિવસ લઈને આજ સુધી જો એક શબ્દ હોય ને જે મેં વાપરીને ઘસી નાખ્યો તો એ છે સોરી. સારું, ક્યારેક ક્યારેક તો મોઢામાંથી આઈ લવ્યુને બદલે આમ સોરી જ નીકળી જાય છે. તું વાત કરે છે તો એ ફોન વાગ્યો લે. નહીં 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 નહીં, દૂર દૂર દૂર. અમારા ઘરમાં નિયમ છે, કોઈ એકબીજાનો ફોન અડવાનો નહીં અને ચેક પણ નહીં કરવાનો. ને આ બધા નિયમ નિકીએ બનાવ્યા છે તો હું તો ચેક કરું જ છું. શું કરે તું? હું અડ્યો નથી ફોનને. હા હા, ચેક કરતો હતો. હા હા, પ્રિયા બોલો. નહીં પ્રિયા નહીં, પરસો નહીં, કલ મિલેંગે. હા, ક્યોંકિ પરસો તો હનીમૂન પે જા રહે ના. નહીં પ્રિયા, હમ કલ ભી મિલેંગે, હનીમૂન કેન્સલ હો ગયા. લાગી ગયો ક્યા? ક્યું કેન્સલ હુઆ મતલબ? બિચારા કરણ, ઓહો, તુમકો મેરે પતિ કી બડી ફિકર હૈ. એક કામ કરો ના, મેરે પતિ કે સાથ હનીમૂન કરને તુમ ચલી જાઓ, કૈસા રહેગા? લકી. શું લકી? શું તું બોલે? તું તું થઈ થઈ એકદમ. તુમ ક્યા ટાઈમ પાસ કર રહી હો? ફોન રખો નીચે. ઇડિયટ. હનીમૂન નું તુલતુલ્યું થઈ ગયું. મનીષભાઈ, પોણા 11. ૩:૪૫. હા તો ઘરે જાઓ. તો ના કોના? શું તમારા બીજા કોના? અલે હા, માલુ ઘર પણ થી ભૂલી ગયો. ગુડ નાઈટ. થોપલાટલી. અને થાંભલ, ઇમોશનલ ને કંટ્રોલમાં લાગ દે, થોલી કહી દે દે તો તારા પૈસા બચી થશે. હું મારા પૈસાની ચિંતા હું કરીશ, તું તારા પૈસાની ચિંતા કરશે. નીકળ નીકળ નીકળ. આ શું હનીમૂન કેન્સલ? એ જ કહ્યું ને મેં. હા એ મેં સાંભળ્યું, પણ એનું કારણ શું છે? પ્લીઝ પ્લીઝ, આ બાબતે આપણે પછી ચર્ચા કરશું. આપણે બસ ચર્ચા જ કરીએ છીએ નિકી, આપણે ખાલી ચર્ચાઓ જ કરીએ છીએ. હનીમૂન ના પ્લાનિંગ કરીએ, હોટેલ ની બુકિંગ કરીએ, પૈસા ખર્ચી નાખીને પછી હનીમૂન કેન્સલ. તું મને જવા દે. હા જા ને યાર. નિકી, આપણે બંને 6 મહિના પહેલા હનીમૂન નું પ્લાનિંગ કર્યું હતું યાર. આપણે બંને એકબીજાને પ્રોમિસ પણ કર્યું હતું કે આ પ્લાનિંગમાં, હનીમૂનમાં આપણે આપણા કામને વચ્ચે નહીં આવવા દે. આ હનીમૂન ને લીધે મારા બોસે મારા માથે 3 ગણું ટાર્ગેટ મૂક્યું ને મેં દિવસ રાત મહેનત કરીને પૂરું પણ કર્યું, ને તું કહે છે હનીમૂન કેન્સલ. હા પણ આમ લાઈફમાં બધું ડિસાઈડ કર્યું હોય એ પ્રમાણે ક્યાં થાય છે? અરે યાર, તું આ છે ને તારી થર્ડ રેટ સિરિયલની ફિલોસોફી આપણા ઘરમાં નહીં વાપર. તું દર વખતે શું કામ મારા પ્રોફેશનને વચ્ચે લાવે છે? કહીશ મને. સોરી. આમ સોરી, આમ સોરી, આમ સો સોરી. તું મારી વાત સાંભળ, અહીંયા બેસ. એકચ્યુઅલી હું મારા ગાયનેકને મળવા ગઈ હતી. એમણે કહ્યું કે આવી બધી સિચ્યુએશન્સમાં મૂડ સ્વિંગ્સ થાય. આવી બધી એટલે? એક મિનિટ એક મિનિટ, હાઉ ઇઝ ઇટ પોસિબલ યાર? નહીં એટલે આપણે તો પ્લાનિંગ કરીએ છીએ ને યાર. તું રેગ્યુલર પિલ્સ લે છે, હું પ્રોટેક્શન વાપરું. પ્રેગ્નન્સીની વાત નથી કરતી. તો હૈદરાબાદ જતા પહેલા હું મારા ગાયનેકને મળવા ગઈ હતી. એમણે મને અમુક ટેસ્ટ કરાવવાનું કહ્યું નો, ને એનું આજે રિઝલ્ટ આવ્યું છે કે કુ મને પીસીઓડી છે. એક મિનિટ, પીસીઓડી એટલે? પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. મને જેટલા પણ ફિઝિકલ પ્રોબ્લેમ્સ થાય છે એ બધા પીસીઓડી ના લીધે છે. ના, પીસીઓડી થવાનું કારણ શું? ડોક્ટર કહે છે પીસીઓડી થવાનું એકમાત્ર કારણ છે સ્ટ્રેસ. તમારી લાઇફસ્ટાઇલ, તમારે હાઈ લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવી છે, દોડે રાખો. કીકુ,
ડોક્ટરે એવું કીધું કે જો આ ટ્રીટમેન્ટ નહીં કરાવી અને જલ્દીથી તો ભવિષ્યમાં કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થશે. ઇનફેક્ટ એમણે આજથી મારી ટ્રીટમેન્ટ ચાલુ પણ કરી દીધી. સોરી કીકુ, મારે આવવું છે પણ હું મારા કામના લીધે નહીં, આ ટ્રીટમેન્ટના લીધે તને ના પાડું છું. રિયલી સોરી યાર, આઈ એમ સોરી. એક દેશનો ઊંધા હાથની કેટલું સોરી પણ યાર, આટલું બધું સોરી બોલાય? ભૂલી નહીં જવાનું, આ ઘરમાં સોરી કહેવાનો હક ખાલી મારો છે. સાચો કહું નિકી, તારી સિરિયલ ભલે થર્ડ ગ્રેડ હોય પણ ક્યારેક ક્યારેક એની ફિલોસોફી કામ લાગે છે. હા, જિંદગી મેં હંમેશા એસા નહીં હોતા જો હમને સોચા હૈ, કભી કભી જિંદગી ને ભી હમારે લીએ કુછ સોચા હોતા હૈ. હા હા, જી લેંગે યાર, છોડ ને યાર, મતલબ અપના તો એક હી ફંડા હૈ, લાઈફ કે સાથ ઓર વાઇફ કે સાથ પંગા લેને કા નહીં. કરેક્ટ. એક સેકન્ડ, શું બોલ્યો તું? તારી થર્ડ રેટ સિરિયલનો છેલ્લો એપિસોડ જોયો ને મેં? તો છે ને, મારી સિરિયલ સોરી કે તું બરા. તે તો એટલે કોઈ ગલમાં થઈ કે નહીં? ન હોય તો જવાબ તો આપો. લાગે છે તાવીથી દરવાજો ખોલવો જ પલથે માલે. ખોલ દા તિત્તુ કા દલવાદા. તિત્તુ ધીન આવી ગયો છે. તિત્તુ આ ગલમાં લાઇટ ચાલુ છે, કોઈ દેખાતું નથી. આ લીલાયંતવાલા તિત્તુને મફતમાં લાઇટ આપતા હતે? હોથે કાંઈ વાંધો નહીં, અહીંયા મૂકી દઉં તું. પછી એને ફોન કરીને કહી દે કે ભાઈ અહીંયા મૂકી દીધું, એટલે વાત પૂરો. અરે શું ચોર ચોર કરે છે, ડરાવે છે શેનો યાર? યાર મારું ઘર છે, મારા ઘરમાં હું આવું કે તું? ભલે હા હા, તાલુ ગલતે ભૂલી દેવાય છે યાર. એક વાત કે, મેં દરવાજો ખોલ્યો નથી તો તું અંદર કઈ રીતે આવે? તાવી લઈને. એ મને ખબર છે, પણ તારી પાસે ચાવી ક્યાંથી આવી? મને ખબર છે, તમે લોકો ઘરના પગ લૂંટીને નીચે એક તાવી થંતાલીને રાખો તો. મારા ઘરની બધી જ ખબર છે, એટલે તો પેલીને લઈને આવ્યો તું. એક મિનિટ, તને શરમ નથી આવતી? એનો અર્થ એ કે હું ને નિક્કી જ્યારે ઘરમાં ન હોય ત્યારે તું પેલી તારી ગર્લફ્રેન્ડને ઘરમાં લઈને આવે છે? એ આ મારું ઘર છે, ઘર કોઈ હોટેલ નથી. નિકોલ નિકોલ, અરે તો માઇન્ડ યોર લેંગ્વેજ. પેલી એટલે માલી માથી અને તારી મમ્મીએ મોકલાવેલી દાલ ઢોકલીની વાત કરું તું? તો તું પેલી કેમ બોલ્યો? દાલ ઢોકલી તી જાતી કહેવાય એટલે પેલી બોલ્યો. અને તુમાલા ઉપર ડાઉટ કલે, આઈ એમ હર્ટ. સોરી સોરી. તું તોલી, આજે હું પાતલી તવલત અને થોલ દિવતનો થયો છું, હજી સુધી મને કોઈ તોતલી નથી આપી. અરે મનિયા, રડ નહીં, મમ્મીએ બહુ બધી મોકલી છે, હું તને આપીશ થોડી ઢોકળી. એટલે ધોતલી નહીં, તોતલીની વાત કરું તું? તોતલી તોતલી તોતલા વાળી તોતલીની વાત કરું તું? તોતલી તને સમજાયું? તોતલી, સોરી સોરી સોરી. એટલે મને કોઈ તોતલી નથી આપતી, એમાં તોલી તું તું કામ કહેતી? અને મારી ગર્લફ્રેન્ડ ન તો અત્યાર સુધી મેં એની જોડે મેરેજ ન કરી લીધા હોય? પરફેક્ટ. તું મારા ઉપર ડાઉટ કરે થી એ જાલિમ દુનિયા મેલે પઠવાલે લીલ ભી નહીં પહેનાયેગી. તારી પાછળ લાત મારીશ ને, બધું લાલ લાલ થઈ જશે. મને ઢોકળી જોવા દે યાર. આ હા 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 હા, માનો પ્રેમ એટલે માનો પ્રેમ યાર, ક્યા બાત હે. તું વાત છે મીનબત્તીનું ધમણ શું ના, એટલે કે કેન્ડલ લાઈટ દીના. જરા કાનને ગમે એવું બોલ લે ભાઈ. વોટ અ કોમ્બિનેશન હે ભાઈ, દાલુ વિથ દાલ ઢોકલી. આવું છે ને ફક્ત ગુજરાતીઓ જ કરી શકે. એ તીતુ, આ નિકિતાએ હનીમૂનમાંથી તું જવાબ આપ્યો? છોડ ને યાર, અમુક સવાલોનો જવાબ શોધવાના જ ન હોય. કલે અમુક સવાલના જવાબો શોધવાના ન હોય અને અમુક સવાલના તો જવાબો જ ન હોય, બોલ. ના ના, સાવ એવું નથી મનિયા, દરેક સવાલના જવાબ તો હોય જ. એમ તો પછી મને જવાબ આપ કે જે વ્યક્તિએ સૌથી પહેલાં દહીં બનાવ્યું હતું એ મેલવન ત્યાંથી લાવ્યો હતો, જે વ્યક્તિએ સૌથી પહેલાં ઘડિયાળની થોત કરી હતી એને કોની ઘડિયાળમાં જોઈને ટાઈમ ફેટ કર્યો હતો? ના ના, મને કે, હજારો વર્ષ પહેલાં મહાભારતમાં 5 પાંડવો અને 6 કૌરવો હતા, આ આંકડા કયા ભતે પાલેલા? ગીવ આન્સર, ગીવ આન્સર. એ ભાઈ, મારી વાત સાંભળ, નિકી અત્યારે આવતી હશે, મારે એને સરપ્રાઈઝ આપવાની છે, તું પ્લીઝ જા જા જા. સાંભળ, મેઈન વાત કરવાનું ભૂલી ગયો. માટી ડોલે વાત થાય ને તો કહેજે કે દાલ ઢોકલી અને ચૂરમાના લાડુ મસ્ત હતા. હા કહી દઈશ. એ એક મિનિટ એક મિનિટ, ચૂરમાના લાડુ ક્યાં છે? આ દાલ ઢોકલી લાવે એનું મહેનતાનું નહીં. ધોલી ધોલી ભાઈ, અને સાંભળ માથી ડોલે, વાત થાય ને તો બહુ ભૂતકાળમાં નહીં થતું, કારણ કે હાંડવો પાતલા જલેબી આ બધું તાલા સુધી નથી પહોંચ્યું ને એનો ભાંધો ફૂટી જતી. તારી છ આ પેકી દેજે તારી જાત.
સાલા શરાપ આપું છું તને, ઝાડા થઈ જશે તને ઝાડા, ને જે દિવસે ઝાડા થાય ને એ દિવસે તારા લહેંગાનું નાડું પણ નહીં ખુલે. ઓ ગોડ, આ મનીયો ભાડમાં ગયો. અત્યારે નિકિતાને સરપ્રાઈઝ આપવાની છે. કોન્સન્ટ્રેટ યાર. ખુરશી મૂકા એ વાઇનના ગ્લાસીસ. સૌથી પહેલાં દાળ ઢોકળી સંતાડી દઉં ને એવી જગ્યાએ સંતાડું જ્યાં નિકીને મળે જ નહીં. જો એને દેખાઈ ગઈ ને તો તરત કહેશે કે તારી માનો ફોન આવ્યો હતો કે હું તને જમાડતી નથી, ભૂખ્યો રાખું છું. હા હા, પરફેક્ટ, બધું સેટ છે લાઈફમાં. કીકુ, અરે આ મેઇન ડોર કેમ ખુલ્લો છે? અરે બાપરે, આ ઘરમાં લાઈટ કેમ નથી? લાઈટ ગઈ કે શું? કીકુ, કરણ, સરપ્રાઈઝ. શું થયું? કેમ આમ ચૂપ છે? ન ગમી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ કરતા શોક વધારે છે. હા હા હા, ડોન્ટ બી શોક, ડોન્ટ બી શોક. તને ખબર છે આજની સાંજ હું, નિકી અને અને હસબન્ડ વાઇફ ડાઇન એન્ડ વાઇન. તો બેસ, હું સરસ ચિલ્ડ વાઇન લઈ આવું. અરે એક સેકન્ડ ટીકુ, તને ખબર છે ને? હા. શું? સોરી, નથી ખબર. તો હા, શું કામ પાડી? સોરી, મને ડોક્ટરે વાઇન પીવાની ના પાડી છે. હા, એ મને ખબર છે. તો એક કામ કરીએ, હું તારી માટે એક જ્યુસ લાવ્યો છું. ઇનફેક્ટ, સોરી, હા, ઇનફેક્ટ હું શું કહું છું ખબર છે? આપણે બંને આજે જ્યુસ જ પીએ. અરે વાહ વાહ, શું વાત છે. પણ જ્યુસ છે ને વાઇનના ગ્લાસમાં પીશું. શું છે, થોડી ફિલિંગ વાઇન જેવી આવે. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. આજે અચાનક જ હસબન્ડમાંથી બોયફ્રેન્ડ. યા, હિયર યુ ગો. થેન્ક યુ. નિકી, તને ખબર છે આપણી ફ્રેન્ડશિપ કેટલી સ્ટ્રોંગ છે? કેટલી? લગ્ન પણ એને તોડી ન શકે ને એટલી. ક્યા બાત હે. ચીયર્સ ટુ અવર ફ્રેન્ડશિપ. ચીયર્સ. કીકુ, તને યાદ છે આપણે બંને જ્યારે પ્રેમમાં પડેલા કેટલા મજાના દિવસો હતા ને? હા, ધોધમાર વરસતા વરસાદમાં પલળતા પલળતા આપણે બંને મરીન ડ્રાઈવ જતા. હા, તારા પપ્પાની ગાડીને પેટ્રોલ મારું. હા, શું દિવસો હતા ને. સિરિયસલી, હોલીવુડની કોઈ પણ પિક્ચર આવે એટલે ઓફિસમાંથી ગુટલી મારીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જતા. આઈ નો. ને આજે ટોરેન્ટ પર ડાઉનલોડ કરીને કટકે કટકે જોઈએ છીએ, એ પણ એકલા એકલા. કીકુ, આપણા ઘરમાં વાઈફાઈ 24 કલાક ઓન હોય છે, પણ આપણા સંબંધોનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે. આપણા કેમેરાના મેગાપિક્સેલ્સ વધી ગયા, પણ લાગણીઓ આઉટ ઓફ ફોકસ થઈ ગઈ. લાઈફની વાર્તાનો સ્ક્રીન પ્લે છે આપણી પાસે, પણ એમાં ડાયલોગ જ નથી. ડાયલોગ વગરની વાર્તા કેટલી બોરિંગ લાગે ને. તું શું જમીશ? તે કેટલું સરસ પહેર્યું છે. આ બહાર વાતાવરણ તો જો. આઈ મીન, આ બધા ડાયલોગ જરૂરી નથી એવું નથી કહેતી, રૂટીન જરૂરી જ છે. પણ એ રૂટીન સિવાય પણ છે ને એક સંવાદ હોવો જોઈએ જેમાં માત્ર આપણા બંનેની વાત હોય. કે હું માંદા માણસને તો સૌ કોઈ પૂછે કે કેમ છો, ક્યારેક સાજા માણસને પણ અમસ્તા જ પૂછી લેવું જોઈએ કેમ છો, શું છે. આવું પૂછવાથી એને એના હોવાનું કારણ જડી જતું હશે નહીં. ચલ મને એક વાત કહેજો. શું કહું?
કેમ છે? નિકી, મને લાગે છે કે મારી પાસે જેટલો આમ એક્સપિરિયન્સ છે ને, એના ઉપરથી મને એવું લાગે છે કે ચર્ચા કરીને તો કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. કદાચ તારા મનમાં એવી કોઈ વાત હોય જે તે મને કહી ના હોય, પણ જો તું મને કહી દે તો કદાચ તને આટલો બધો સ્ટ્રેસ થતો જ નહીં ને. હું શું કહું છું, આપણે આ બાબતે ચર્ચા ન કરીએ ને એ જ સારું છે, કારણ કે એના લીધે મને વધારે સ્ટ્રેસ આવશે. નહીં નહીં, હલો હલો, આપણે વાત કરવી જ પડે. ના ના ના, મારે વાત કરવી જ નથી. ના ના, ચર્ચા કરવી જ પડે. ના, મેં તને ના પાડી. ના, મારી વાત સાંભળ. અરે, મારે નથી વાત કરવી. તને મારા સમ. ગોટ યુ. ચાલો હવે અમને જણાવો કે તમારા સ્ટ્રેસનું કારણ શું છે. ફાઇન. ચાલ ફાઇન પછી બોલવાનું આગળ. અરે નિકી, બોલ ને યાર, તારા સ્ટ્રેસનું કારણ શું છે? પ્લીઝ બોલ ને. રોકેટ ગમે તે દિશામાં છોડો, આવીને મારા પર જ ફૂટે છે. સરસ. અમોને જાણીને આનંદ થયો કે અમો તમોના સ્ટ્રેસનું કારણ છે. અમોને અનહદ આનંદ થયો. પણ તમોને આ બ્રહ્મ જ્ઞાન ક્યાંથી લાદ્યું? ના, લાદ્યું તો લાદ્યું, તમોએ અમોને જણાવ્યું કેમ નહીં કે અમો તમોના સ્ટ્રેસનું કારણ છે? અમો તમને હમણાં જણાવી રહ્યા છીએ, અને હમણાં પણ અમો તમોને બરાબર જણાવી શકશું કે નહીં એ અમોને ખબર નથી. ના ના, તમો ઓકો. શું બોલ્યા તો? બોલો, તમો બોલો. અમો તો નોકરિયાત માણસ છે, બોસની ગાળ ખાવાની આદત છે અમોને. તમો બોલો. મારે ઝઘડો નથી કરવો. ના ના, તમો બોલો બોલો બોલો. ઝઘડો છે કે ચર્ચા, એ પાડોશીઓ નક્કી કરશે. તમો અહીંયા જ બેસી રહો, ચોંટી રહો, અને અમોને કહો કે અમોએ એવું શું કર્યું છે કે અમો તમોના સ્ટ્રેસનું કારણ બને. એક કારણ, એક કારણ આપ. ટફી. હુ ટફી? હુ ટફી? આઈ મીન વોટ ટફી? એટલે ટફીનો શું એમ? શું તું ટફીને ક્યાં મૂકી આવ્યો? હું એ એ એ નહીં નહીં નહીં, તે જ પરમિશન આપી હતી એટલે તો નાકા પરના પેલા દીપનંદન સોસાયટીના પટેલ કાકાને ત્યાં, યાર જીવદયા પ્રેમી, એમને ત્યાં મૂકી આવ્યું ને હું. જો મેં તને ફોટા પણ આપ્યા હતા ને, દેખાડ્યા હતા મેં તને બધા ફોટા. ટફી ભૂખ્યો નથી, ટફી તરસ્યો નથી. તું શ્યોર છે કે પટેલ કાકાએ ટફીને અડોપ્ટ કર્યો છે? હા. ના ના ના, તે મારા ટફીને વેચી નાખ્યો, એ પણ ઓએલએક્સ પર. તને કોણે કહ્યું? ઓએલએક્સ વાળા હોય. એ લોકોએ ફોન કર્યો તો? તું ચૂપ રે. હું પાછી આવીને એ દિવસથી મને ખબર છે. મેં પોતે મારી સગી આંખે ટફીનો ફોટો જોયો ઓએલએક્સ ની વેબસાઇટ પર. નીચે પ્રાઇસ લખેલી. હા તો પ્રાઇસ તો લખવી પડે ને. 5000 ઓન્લી? હા, તને શરમ નથી આવતી? એક્ચ્યુઅલી નિકી, જો 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 ડાર્લિંગ, જો જો જો, પ્લીઝ પ્લીઝ શાંતિ. શું છે? ઓકે, જો જો, સાંભળ સાંભળ સાંભળ, તું એક્ચ્યુઅલી બધું સાચું બોલી છે. હા, બધું સાચું બોલી છે, એમાં ખાલી થોડી ગેરસમજણ છે. લિટલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? યા. ગેરસમજણ? યા. અચ્છા. હા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હું આજે અહીંયા સમજવા જ બેઠી છું, મારી પાસે બહુ ટાઈમ છે. ચાલ સમજાવવા માંડ મને. નીચે પ્રાઇસ પણ લખી હતી એ વાત પણ સાચી. પણ નિકી, જો મારી વાત સાંભળ. આપણો ટફી યાર, આપણો ટફી, આપણો ટફી. હું નીચે પ્રાઇસ ન લખત તો લોકોને શું લાગે કે ટફી ફ્રીમાં છે? યાર, કોઈ પણ માણસ આવીને પોતાનો એક દિવસ માટેનો શોખ પૂરો કરવા એને ઘરે લઈ જાત, પછી બીજા દિવસે જ્યારે એનો શોખ પૂરો થઈ જાય ત્યારે આપણા ટફીને રસ્તે રઝળતો મૂકી દે. ટીકી ટફી, ટફીને શું હાલ હતા? બીજા રસ્તા પર અહીંયા ત્યાં દોડ્યા કરે આપણે એને મળત જ નહીં. યાર ફીલ થાય છે મને, હું પણ માણસ છું યાર, હૃદય છે મારામાં, હું પણ ટફીને પ્રેમ કરતો હતો યાર. હું ચહેરા પરથી નીચ લાગુ છું, છું નહીં. તને ખબર છે કેટલા લોકોના ફોન આવ્યા, મેં બધાને ના પાડી દીધી, સીધે સીધી ના પાડી. પણ પટેલ કાકા એ ઘરે આવ્યા, પર્સનલી મને મળ્યા, ઇન્ટરવ્યૂ લીધો મેં એમનો. પછી મને જ્યારે શાંતિ થઈ, હાશ થઈ, એટલે મેં ટફીને એમને મોકલી દીધો. ને તને ખબર છે, પૂછ્યા પૂછ્યા પટેલ કાકાને પૂછ્યા જે
ટફી માટે મેં એમની પાસે એક રૂપિયો પણ નથી લીધો. નોટ અ સિંગલ રૂપી. ફ્રીમાં આપી દીધો મેં ટફીને, એટલે કારણ કે જેન્યુઅન માણસ લાગે અમારી જેમ. અને મારા પર વિશ્વાસ નથી. જા જેને પટેલ કાકાને પૂછ્યો, પૂછો એમને. મેં એમની પાસેથી એક રૂપિયો નથી લીધો, વિશ્વાસ નથી, પૂછી આવ. જા, પૂછી લઈશ. ખરાબ લાગે યાર. કેટલું ખરાબ લાગે? તો એમ જઈને એમને એમ ડાયરેક્ટલી પૂછી લે કે મારા વરે પૈસા લીધા છે કે નહીં. એમને શું લાગે? તને મારા પર વિશ્વાસ જ નથી. જરા વર પર વિશ્વાસ રાખતી જા, વિશ્વાસ રાખતી જા. હું જેન્યુઅન માણસ છું યાર. મારી જિંદગી આમ ખુલ્લી કિતાબ જેવી છે. ઓહો, ખુલ્લી કિતાબ. તો સારું, ચલો તો આજે એ ખુલ્લી કિતાબનું લેટેસ્ટ ચેપ્ટર ખોલીએ. જુલિયા સ્મિથ કોણ છે? આ જુલિયા બેન કોણ છે? ફેસબુક ફ્રેન્ડ છે. શી શી શી, તને હસવું આવે છે? ના ના, મારું મોડું જ આવું છે. અરે તું કેટલો નીચ અને નફાટ માણસ છે. કોઈ પણ માણસ પોતાના અનૈતિક સંબંધો પર હસી કેવી રીતે શકે? અનૈતિક સંબંધ? અરે તું કઈ વાત ક્યાંની ક્યાં લઈ જાય છે? આ સિરિયલ થી છે ને તારું મગજ ફરી ગયું છે. એક્ઝેક્ટલી, મારું મગજ ખરાબ થઈ ગયું છે. આ તારા બધા મેસેજીસ જોઈ જોઈને મારું મગજ ખરાબ થઈ ગયું છે. બધા સ્ક્રીનશોટ મેં સેવ કરીને રાખ્યા છે આમાં. નોટ ફેર નિકી, નોટ ફેર. તારા નિયમો હતા ફોનને અડવાના નહીં, ચેક નહીં કરવાનું. તે બધા સ્ક્રીનશોટ પણ લઈ લીધા. નોટ ફેર. આ શું નોટ ફેર? આ શું છે? ધીસ ઇઝ નોટ ફેર. આઈ લવ યુ, આ કિસી, આ હગી, આ ઉમા મમ મમ, આ બધું શું છે? આટલું સસ્તું સાહિત્ય તું એને મોકલે છે? હા, you know it is નિર્દોષ ફ્લર્ટિંગ યાર. નિર્દોષ ફ્લર્ટિંગ? યા, આ વળી કયો નવો પ્રકાર? ના, એ અમારા પુરુષોમાં હોય જ બાય ડિફોલ્ટ. તો યાર પણ શરમ નથી આવતી? હા, અને આ શું લખ્યું છે આમાં? આઈ એમ યુ શું છે? આઈ મિસ યુ. તું એ જુલિયાને મિસ કરે છે? મને, તને કહું છું યાર, આઈ મિસ યુ. આઈ હેટ યુ. આઈ લવ યુ યાર. એ એ નિકી નિકી નિકી, પ્લીઝ 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 બેસ. જો જો જો, તું 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 સ્ટ્રેસ નહીં લે. હું તને બધું સાચે સાચું કહું છું યાર. જો એકચ્યુઅલી એવું છે ને કે એ પેલી ઇન્ડોનેશિયાની આઈટમ છે. આઈટમ? આઈ મીન કમ ઓન યાર, ત્યાંની છે. અમે ફેસબુક પર ફ્રેન્ડ્સ બન્યા અને પછી ફોન નંબરની આપ લે થઈ ને વાતો થઈ. પણ થયું શું? મેઇન પોઈન્ટ શું? તે એને આપણી ભાષા આવડે નહીં ને મને ઇન્ડોનેશિયાની ભાષા આવડે નહીં. એટલે શું થયું કે અમે ગૂગલ ટ્રાન્સલેશનની મદદ લીધી અને ભાષા શીખ્યા. એટલે નોટ એટ ઓલ યાર, અફેર અફેર જેવું કંઈ જ નહોતું. હા, એટલે તું આમ કહી શકે કે ઇટ વોઝ એન એજ્યુકેશનલ ટૂર ઓન ફેસબુક. એજ્યુકેશનલ ટૂર ઓન ફેસબુક? યા. અચ્છા, તો ઇન્ડોનેશિયન ભાષામાં આઈ લવ યુ કેવી રીતે કહેવાય? આકુ તિંતા તામુ. તે એને કહ્યું? ના, હું શું કોણ કહું, હું શું કોણ કહું. કોઈ એક છોકરા એને કહ્યું. એ લોકોને એન્ગેજમેન્ટ થઈ ગયા છે યાર. 3 મહિનાથી મારી સાથે ચેટ કરવા નથી આવી. અફસોસ થાય છે? તો જો જો, નો નો કહું છું. મને શું કામ અફસોસ થાય? વાય શુડ આઈ અફસોસ? આઈ હેવ યુ, આઈ લવ યુ યાર. જો સાંભળ, એ સાંભળ 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 સાંભળ. જો તું ઇન્ડોનેશિયાની આઈટમનો ઇન્ડિયામાં સ્ટ્રેસ ન લે. ઇન્ડિયામાં રહેતી શ્રુતિ પટેલનો સ્ટ્રેસ લઉ? તું 6 દિવસ હૈદરાબાદ મારા પર રિસર્ચ કરવા ગઈ હતી? નો નો, જૂનું જૂનું શું યાદ કરાવે છે યાર? હવે તો એના લગ્ન થઈ ગયા છે યાર. લગ્ન થઈ ગયા છે, ઇનફેક્ટ 8-9 વર્ષ જૂની વાત. શું યાદ? પણ હવે મેડમ વિધવા છે. નહીં નહીં નિકી, નહીં. ધીસ ઇઝ ટુ મચ. મેં એના વરને નથી માર્યો. અરે તે ભલે એના વરને ન માર્યો હોય, પણ એના વરના ગયા પછી એણે પાછી તારી જ ઓફિસ શું કામ જોઈન કરી? એ કેમ મને તું? અરે મને કેવી રીતે ખબર પડે? મારા બોસે ને અપોઇન્ટ કરી છે. તો તે મને કીધું કેમ નહીં? મારો બોસ મને કહે તો હું તને કહું ને? હું તારાથી કંટાળી ગઈ છું. આ બધી નાની નાની વાતો તું મારાથી સંતાડે છે ને મને એનો ત્રાસ થાય છે. કારણ તું સમજતો કેમ નથી? પ્લીઝ નિકી નિકી, જો જો જો, સાંભળ 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 સાંભળ. તું પ્લીઝ, તું પ્લીઝ કોઈ વાતનો સ્ટ્રેસ ન લે યાર. તું ખોટું મારા પર ડાઉટ કરવાનું છોડી દે ને નિકી યાર. યાર હું તને યાર, પીસીયુડી છે તારે માટે સ્ટ્રેસ લેવું એ સારું નથી. જો તને મારા પર, એક કામ કરી, ચાલ હું તને છે ને મારા બધા પાસવર્ડ આપી દઉં. હા, મોબાઈલનો પાસવર્ડ, ઈમેલ, જીમેલ, બધા પાસવર્ડ આપી દઉં છું. તું બેઠી બેઠી ચેક કર્યા કર. ઇનફેક્ટ હું તો એમ કહું છું કે તું મારી ઓફિસ આવ, શ્રુતિ પટેલ સાથે વાત કર. ના ના, બિંદાસ વાત કર, જે પૂછવું એ પૂછી લે. ફાઇનલી તને એટલી જ ખબર પડશે કે વી આર નથિંગ બટ જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ. નિકી પ્લીઝ યાર,
પ્લીઝ સ્ટ્રેસ નહીં લે. નિકી તું બરાબર જાણે છે કે સ્ટ્રેસ તારે માટે, મારે માટે, આપણા આવનારા બાળક માટે સારું નથી. આપણે નજીકના ભવિષ્યમાં બાળક કરવાનું છે કે નહીં. હું તને સાચું કહું, મને તારા સ્ટ્રેસનું કારણ ખબર પડી ગઈ છે. તારી નોકરી. હા એક્ઝેક્ટલી યાર, છોડી દે તારી નોકરી. તો શું કઈ પણ બોલે છે? ના ના, તું ઘરની ચિંતા કર ને યાર, તું ઘરની ચિંતા કર, આરામથી રહે ઘરે. અરે મારું પ્રમોશન થશે ને યાર, હું બધું સંભાળી લઈશ, સાચવી લઈશ. મારા પર થોડું તું વિશ્વાસ રાખ યાર. અરે નિકી, મેં તને જેટલો પ્રેમ કર્યો છે ને, એટલો મેં મારી માને પણ નથી કર્યો. રિંગટોન છે, મમ્મીનો ફોન આવ્યો ને એટલે રિંગટોન. હેલો મમ્મી. હા હા બોલ. હા હા અહીંયા જ છે ને. હા હા એક મિનિટ કહું. અરે મમ્મીનો ફોન છે. એ કહેતી હતી કે ગઈકાલે રાત્રે મમ્મીને સપનું આવેલું કે આપણા ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. એક છોકરો તારા જેવો દેખાય છે ને, બીજો મારા જેવો. એમણે નામ પણ વિચારી રાખ્યા છે, પરેશ અને મહેશ. ના ના, નામ ન ગમે તો બીજા ઓપ્શન આપ્યા છે, જિગ્નેશ, રોસેશ, કમલેશ, ઓઝેશ, જે ગમે રાખવાનું. હે, બપોરે જ મને વોટ્સએપ પર કીધું. ચાલો સરસ. મમ્મી તારા છે ને, તારી આ તરવા સપનાની ડિલિવરી તારી બહુ સુધી થઈ ગઈ છે. ઓકે. હે મમ્મી, હું તને પછી ફોન કરું છું. એ નિકી, લાગે છે વરસાદ પડવાનો છે. નહીં હા નહીં, હું જરાય ભજીયા બનાવવાની નથી. એ તેરે ભજીએ કે લોટકો માર ગોળી, ચાલ આપણે વરસાદમાં ભીંજાવા જઈએ. શું? હા પછી જૂના દિવસો યાદ કરીએ. એટલે? અરે ગરમા ગરમ ભૂટ્ટો ખાઈશું, પછી ચાઇનીઝ ચટપટી ભેળ, ને પછી પીશું શંકર વિલાસનું ઉકાળું. કારણ કે મોસમે કર્યો છે અટકચાળો. તો ચાલો આપણે પણ કરીએ થોડો કાકરી ચાળો. પણ હે માતે સીતે, માતે સીતે, તમારી શંકાને ક્યાંક ઉકળે છે ને બાળો. તથાસ્તુ. થેન્ક યુ. ચાલો ચાલ 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 જલ્દી. બાપુજી પેલા મારી વાત થામ, મારી વાત થાંભલો. તમે છે ને પેલા ચાલધામની યાત્રા થાનતીથી પતાવ. હા હા હા, ભલે ભલે. ના બાપુજી, હું કોઈ પાલતી પાલતી નથી કરતો. હું કાલ ભેલવના ધાપ કરી લ્યો છું. કાલ ભેલવ એટલે બ્લેક લેબલ. અને બાપુજી પહેલી માલા તે ને મેં થીકતી એમએલની તાલુ કરી. એક મીધા બાપુજી, દલા કાલ ભેલવનું નામ લઈ લઉં. દાલુ એટલે દાલુ, દય કાલ ભેલો. હા બોલો બાપુજી. હા હા બાપુજી, હું લાતના ગલે જલ્દી પાથો આવી દઈશ બસ. પણ બાપુજી મને ખાલી એક લીધન આપો, મારે ગલે જલ્દી પાથા આવીને કહું છું તે. ના ના, આ થેલ બદાલમાં આટલું થલત કમાઈને મુંબઈમાં વન બેડરૂમ હોલ કિચન તેલે થવાલો આવડો મોટો મેં ફ્લેટ લીધો. પણ મારા બોલવાના પ્રોબ્લેમને લીધે મને કોઈ તોતલી નથી આપતું બાપુજી. આ મારો બેડરૂમ બેડરૂમ નહીં, ધલમથાલાનો ઓરડો લાગે છે મને તો. મારે તો ઘરની નીચે જ લખાવી દેવું છે, બાંધા વિલાત. હા તો પછી થું. ના 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 બાપુજી, મેં એલબા નીકળી દો, હું તમને પગે પલું. તમે તોતલી નહીં ગોતતા પ્લીઝ. હમણાં ગયા અઠવાડિયે તું કરેલું, આપણી પેલી કામવાળી બાઈને પૂછ્યું તું, ભાઈ તું ગામલે મેં કોઈ ગલીબ બાઈ અમારે પોઈલે કે લીએ. બાપુજી ના ના, તમે એક્ઝેક્ટલી કલવા તું માંગો છે? આપલા જ ઘરમાં મને ઘલગાતી બનાવવા માંગો છો? એનો મતલબ તો એ જ થાય ને, હવે હું ગલે પોતું માલતો હોય, તમે ગલે આવો અને મને બાલથો લૂપે આપો તો તેવું લાગે. વિતાલો ના વિતના વિતાલો ને, એનો મતલબ તો એ જ થાય તે. હવે થાંભલો બાપુજી, થાંભલો, ખોટી લપ્પન થપ્પન થોલો અને થાનથી મને પીવા દો. અલે જીવવા દો એમ કહું છું બાપુજી. આ તમારી ઉંમર થઈ જાય ને એટલે જ આ બધું થાય તમને. હવે થાંભલી લો, મારી વાત થાંભલી લો. છેલ્લી વાર હું તું કહું છું, તમે તેને ગલે બેસીને લૂલો લંબો અત્યારે. હા લૂલો લૂલો. હા ગેમ પૂરી થાય પછી ફોન કરતો પાતો. હા અત્યારે મૂકો, ચલો લોહી નહીં પીવો. હવે લોહી પીધા છે તો આ બાપુજી. મનીષભાઈ કોણ છે? નિકિતા આવું. અરે આવને આવને, પૂછવાનું થોડી હોય. આવી જા આવી જા. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? મજામાં. બેઠ બેઠ. થેન્ક યુ. આલે આ શું છે? અરે થોડાની બોટલમાં પાણી ભર્યું છે, પી. ઓ મનીષભાઈ, હા માસાને ખબર છે તમે દારૂ પીઓ છો? ના પણ મને ખબર છે માથા દારૂ પીવે છે. હા માથા એટલે મારા બાપનું તું નામ નહીં લેતી. હમણાં જ ફોન મૂક્યો છે એમનો યાર. શું થયું? એટલે કેવા કેવા પલાકલમો કલે.
હમણાં ગયા અઠવાડિયે એમના બે દાંત હલતા હતા. આમ તો બધા જ હલે તે, પણ બે વધારે હલતા હતા. તો એમને થું લગાવ્યું તને ખબર છે? અંબુદા થિમેન્ટ. મને કે ઇથમે ધાન હે તું અથે. મેં કીધું બાપુથી દાંતમાં ધાન લે, થલીમાં ધાન જ નહીં લે. તને ધોક લાગે? સોરી સોરી. તેની દાંત કાલે છે. સોરી સોરી. બે ક્લાસ તો કીકુ સાથે પીવાનો પ્રોગ્રામ છે એમ? ના ના, એ તો ના ના, ખોટું બોલવાનું રહેવા દેજો. આ તમે એકદમ કીકુ જેવું કરો છો. તમારું તો આખું ખાનદાન જુઠ્ઠું બોલે છે યાર, મસ્ત કહેવાય નહીં? તમને ખબર છે પરમ દિવસે તમારા પરમ મિત્રએ શું કર્યું? એની મમ્મીએ દાળ ઢોકળી મોકલાવી હતી તો મને ના ચડી જાય એના માટે એને ક્યાં સંતાડી, વિચારો. માલિયામાં? ના, વોશિંગ મશીનમાં. અને પછી ખાવાનું ભૂલી ગયો. અને મેં બુદ્ધિ વગરની એ જોયા વગર જ એમાં સફેદ કપડાં નાખી દીધા. મારા બધા કપડાં દાળ દાળ થઈ ગયા, બોલો. અને ધોતલીનું તો થયું ના, એટલે કે ધોતલીનો તો લોટ બંધાઈ ગયો છે ને? ના જરાય ને. અરે ઢોકળીને તો મેં આમ સરસ મજાના આમ સફેદ કપડાં પરથી નિતારી ડબ્બામાં પેક કરી તમારા માટે રાખી મૂકી છે. આવો એટલે ખાજો. હા પણ દાળ વગર મજા નહીં આવે ને. શું મનીષભાઈ? ના એટલે આમ પેલા તીખા થક્કલ ફાલા ખાતા હોય એવું લાગે. ઓફો, તમારી સાથે તો ચર્ચા જ ન કરાય. ભલે તો નહીં કલો બાપા, લોહી પી. આ તો મારે વાત જ નથી કરવી. આ તો નહીં કલો. અરે અરે, શું તમારી પંચાયતમાં હું જે ગુડ ન્યૂઝ આપતા આવી હતી એ ભૂલી જઈશ? અરે ગુડ ન્યૂઝ એટલે એવા ગુડ ન્યૂઝ નથી, કામને લગતા બીજા ન્યૂઝ છે. એટલા માટે જ તો કીકુને ક્યારની શોધું છું. અચ્છા સાંભળો ને, અહીંયા આવે ને તો જલ્દીથી ઘરે મોકલજો. હા બોલે. અને એક પેકથી વધારે પીવડાવતા નહીં. બે તાલથી. સારું ચલો, દોડ ચાલશે બસ, પણ જલ્દી મોકલજો. ચલો બાય બાય બાય. અને થાંભલ, પેલા શું કે દાળમાં તેને ધોતલી નાખીને તીતુને ખવડાવી દે દે, ભલે એને અપોતો થાય. ભાઈ તીતું કેમ નથી આવ્યો? ભાઈ આ તો તીતું લોહી પી જાય છે, ખરેખર બહુ લેટ કલે છે. આજ કલ પાઉ જમી પર નહીં પડતે મેરે. ક્યા વાત હે મેરી જાન? એ એ એ વરી માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ, માય ફ્રેન્ડ. આ તું તું ઓલરેડી પીને આવ્યો છે? હા હા, આપણે તો લાઈફમાં પીવાનું પીવાનું અને પીવાનું બસ. અલે પણ કઈ ખુશીમાં પીને આવ્યો છે? આપણે ગુજરાતી માણસ, આપણે પહેલા દારૂ પીવાનું પછી ઘરે જઈને કારણ શોધવાનું. પણ મને ખબર છે તાલી ખુશીનું કારણ શું. બોલ બોલ બોલ. તાલુ પ્લમોતન થઈ ગયું છે ને? તને બધી ખબર છે મનિયા, આજે ઓફિસમાં તારા મિત્રનો વટ પડી ગયો યાર. અરે વાહ, પડી ગયો એટલે કેવું? એટલે આમ સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું, આમ બધા ઊભા થઈને તાળીઓ મારી. આજે ઓફિસમાં ઓલું પ્રેઝન્ટેશન હતું ને, તો મારું પ્રેઝન્ટેશન જેવું પૂરું થયું ને એટલે મારા બોસ સેક્રેટરી તરત બોલી ગઈ, થર્ડ ક્લાસ. પછી મારું બોસ બોલ્યો, વાહિયાત પ્રેઝન્ટેશન, વાહિયાત. તમારું આ વાહિયાત પ્રેઝન્ટેશન બનાવીને તમે કંપનીના મૂલ્ય સમયનો વેસ્ટ કરી નાખ્યો. યુ આર ફાયર્ડ. સલાહ એટલે જે કંપનીમાં 7-7 વર્ષ ખર્ચી નાખ્યા એ કંપનીવાળાએ મને કાઢતા 7 સેકન્ડ પણ ન લગાડી યાર. મારું આઈડિયામાં ખેંચી નાખ્યું છે, એટલે કોર્ટ માર્શલ કરતા નહીં. પેલું આમ ઓફિસમાં અંદર બહાર આવવા જવા માટે પેલું થંબપ્રિન્ટ લે ને, ચાલું એ પણ ઇરેઝ કરી નાખ્યું. મને કે તમારા વિચારો કંપનીની આઈડિયોલોજી સાથે મેચ નથી થતા. કે So your friend is jobless. Current Parekh is jobless. કોઈ સાંભળે છે ભાઈ? ઓહ, I am jobless, jobless, jobless and totally hopeless. હિંમત નહીં હાલ ભાઈ, હિંમત નહીં હાલ. કોને કહું યાર? હું કોને કહું મને? મારું કોઈને, હું નિકીને પણ આ વાત નથી કરી શકતો. એને કરીશ તો એનું સ્ટ્રેસ વધી જશે. ચાલો બધું ખોટા ટાઈમે થયું યાર. નિકીને પીસીઓડી છે, એનો સ્ટ્રેસ એને અપાય એમ નથી. એના આ પીસીઓડીને કારણે અમારે જેમ બને એમ જલ્દી બાળક કરવું પડશે. નહીં 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 યાર, મારી નોકરી ઠેકાણે ન પડે, નોકરીના કોઈ ઠેકાણા ન પડે ત્યાં સુધી મારે બાળકને અવોઇડ કરવું પડશે. હા, નોકરી મળવામાં બીજા 2-3 મહિના તો લાગી જ જશે.
હા ભગવાન ભગવાન ભગવાનની દયા છે કે નિકીની નોકરી ચાલે છે યાર. મને મને નહીં ગમે પણ 2-3 મહિના તો મારે એના પગાર જ ચલાવવી પડશે યાર. ચલાવ. સારું બધું બહુ ખોટા ખોટા ટાઈમે થયું. ચાલ ભાઈ સોરી યાર. હાલ બોલે હાલે. આ કોનું વિઝિટિંગ કાર્ડ છે? આલું ડેબિટ કાર્ડ છે. ચલુલ પલે તો આમાંથી રૂપિયા કઢાવી લે છે. નહીં નહીં મને મારાથી તારા પૈસા ન લેવા દોસ્ત. એટલે ભાઈ તલીકે નહીં તો એક ભાઈબંધ તલીકે લઈ લે. આ રૂપિયા છે ને મેં મારા લગ્ન માટે થેવ કરેલા, પણ જો આનાથી તારું લગ્ન જીવન થતવાઈ જતું હોય તો એનાથી બીજું લુલુ તું હોઈ શકે. માગ્યા વગર આપી ને માં, અને જે માંગવાનો વાલો જ ના આવવા દે ને એને થાતો મિત્ર કહેવાય. લઈ લે ભાઈબંધ. હું આમ પીધેલો નથી લાગતો ને. તું એકદમ ઇસ્ત્રી ટાઈટ લાગે છે. હા હા તો ઠીક. ઘરે જઈએ ને તો ઇસ્ત્રી ટાઈટ જ લાગવાનું. આ બધી સેટિંગ આ સાહેબ કોલગેટ વાલા નવો દાલુ કાઢ્યો ને એવું લાગે છે. હે હા નો પ્રોબ્લેમ. ઓ હવે આઈ એમ ફાઈન રાઈટ? યસ આઈ એમ ગોઈંગ હોમ. ઓકે યસ યસ. આલામથી આલામથી કર લપાઓ જમી પર. આલામથી થાંભલી પડે અને થાંભલ. ઓય ઓય મારા ડેબિટ કાર્ડ નો પિન નંબર તાલા ઘરના વાઈફાઈ નો પાછવલ છે. 7575. તમે લોકોએ મારા ડેબિટ કાર્ડ નો પિન નંબર થાંભલી લીધો. હું જેને પણ યાદ રાખ્યો તેને પિન નંબર એ બધાને હું થાપ આપું તો એ મારા જેવા તોતલા થશે. આ છુપાવવાની જરૂર નથી. મને ખબર છે તું મનીષભાઈને ત્યાં પીને આવ્યો છે. આરામખોર ચાલો ભાઈ ભાઈ કે પોતે ભસી નાખ્યું બધું. બેસ અહીંયા બેસ બેસ. ચાલો વડવાનો પ્રોગ્રામ શરૂ કરો. મને જરાય ખબર નતી તને ટફીની આટલી બધી ચિંતા છે. સાંભળ ને, હવે ટફીની ચિંતા કરવાની જરાય જરૂર નથી. કેમ? કારણ કે હવેથી આપણો ડફી ઘરમાં એકલો નહીં રહે. કેમ કરતા મારું? અરે મેં નોકરી છોડી દીધી. આરામથી તે નોકરી. હા મેં નોકરી છોડી દીધી. તું જ કહેતો હતો ને ક્યારે આપણે બેબી પ્લાન કરીએ છીએ, સ્ટ્રેસ ના હોવું જોઈએ, એટલે તું નોકરી છોડી દે. એટલે મેં નોકરી છોડી દીધી. હા મેં જ કીધું તો. શું થયું તને? ગમ્યું નહીં? હા ગમ્યું ગમ્યું ગમ્યું. એકને નોકરી માંથી કાઢી મૂક્યો છે ને એકે નોકરી છોડી દીધી છે. તારે મારે ત્યાં આવું છે? અરે તું મારે ત્યાં આવીશ તો હું ક્યાં જઈશ? કીકુ કીકુ ગયો. ગયો કીકુ? આજુબાજુ રહેશે ને તો જરાક ટેકો રહેશે. એ ટેકા વાલી અનિકિતા ને ખબર પડશે ને આજે લાટલે પાછો હું તાલા ઘરે આવ્યો છું તો તોતલાની સાથે લૂલો લંગલો પણ બનાવી દે. ભાઈ તું મને દવા દે. મગર બરોબર મને તું મારો ભાઈ નહીં. તું ભાઈ ભાઈ કલે તાલા
આ તાલી બાઈએ છે ને ઘરની બહાર બોલ માર્યું છે. કૂટલો અને ફેલ્યો નો તલાવ દેત નાઈ. આઈ એમ હર્ટ. સોરી સોરી મન્યા સોરી. તું સમજ યાર, નિકી આજે પણ ડૉક્ટર પાસે જઈને આવી છે અને જે દિવસે ડૉક્ટર પાસે જઈને આવે છે ને તે દિવસે અમારા ઘરમાં બચ્ચું 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 સ્ટાર્ટ થઈ જાય છે યાર. યાર મારી પાસે પૈસા નથી, હું બાળક ક્યાંથી કરું? અરે તારે બાળક નથી કરવું, એમાં આ બાળકનો જીવ તું કામ લેતે? હા તારા તને બાલ હત્યાનું પાપ લાગતે પાપ. અલામ ખોલ. અને તું નિકિતાને તેવા તેવા બહાના કહીને મને અહીંયા લોકા બોલાવે. ગયા મહિને તું કહેલું મને ધાલા થઈ ગયા છે, મારા ઘરે પાણી નથી આવતું. તને ખબર છે એ દિવસે હું અડધી રાત્રે ઊભો થઈને તાલ વાલ બાથરૂમ ગયો તો લાગી નથી ને તોય. અને ગયા અઠવાડિયે તું કહેલું મારા ઘરે લાઇટ ગઈ છે, 15 દિવસે લાઇટ આવતી. જો નિકિતા એક વાર ધોવા આવ્યો હોત ને મારા ઘરે તો મને કલંત આપ્યો હોત. કલંત તાલા એક નંબરનો કરો આઈટમ થતું હોય, એક નંબરનો. નોકરી નથી કરતો નિકિતાને તું કહેતી નોકરી કરો તું, અને થવાલથી ઘરની બહાર નીકળી જાય છે તું. તું શું કરું એને કહી દઉં? યાર એને કહીશ તો એને ટેન્શન થશે. એ ટેન્શન વાલી, આ નિકિતા જયારે જયારે ડૉક્ટર પાસે જાય ને ત્યારે તું ઓફિસના કામે બાલગામ જાવ તું એમ કહીને તું મારા ગળે લોકાવા આવી જાય. તો નિકિતાને એક વાર ખબર પડે મારે જીવ લઈ લે છે. તું મારા પર મહેરબાની કર, તું મને દવા દે. મને મને મારી વાત સાંભળ. જો નિકિને નહીં ખબર પડે મારા પર થોડો વિશ્વાસ રાખ લે ને. આ મેં પોતાનો પતિ એક્ઝેક્ટલી ક્યાં હોય છે એ વાત એક જ સ્ત્રીને ખબર હોય છે. તણ વિધવા સ્ત્રી. તું વગર લગને મને વિધુલ બનાવી તા ભાઈ, તું મેલબા નિકળ મને દવા દે. નહીં નહીં મને મને સાંભળ. જો 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 તું તું અહીંયા રોકાઈ જા, હું નિકીને કોઈ પણ બાનું આપી દઈશ ને યાર. કોઈ પણ બાનું એટલે તું આમ ઊભો નથી રહી શકતો, તું બેસી નથી શકતો, તને પાઇલ્સ થઈ ગયા છે. એ ચૂપ થા ચાલ. મને ટફી કેમ બસે છે? કીકુ આવ્યો? મારે આવી ગઈ. હું સુઈ જો. કીકુ, એ કીકુ, તું સુઈ ગયો? હા, ક્યારનો? અચ્છા, આ તારી મમ્મી છે, દાળ ઢોકળી મોકલાવી હતી તો હું ખાઈ જાઉં ને. દાળ ઢોકળી? દાળ ઢોકળી? દાળ ઢોકળીનું નામ સાંભળીને કેમ ઉઠી ગયો અચાનક? કેમ આજે લેટ કેમ થયું તને? ફિલ્ડ વર્ક હતું તારું? આજકાલ તો રોજ ફિલ્ડ વર્ક હોય છે. શું કે છે? અને ક્યાંક મારી ઓફિસમાં ફોન નહીં કર્યો ને? એ નિકી, તે મારી ઓફિસમાં ફોનો નહોતો કર્યો ને? ના. હા ગુડ ગુડ, કરતી પણ નહીં. કેમ? શું છે, અમારી કંપનીના બધા રૂલ્સ બદલાઈ ગયા છે. હા, આજકાલ કોઈના ઘરેથી ફોન આવે છે ને તો ઓપરેટર સીધું એમ જ કહી દે છે કે ભાઈ કંપનીમાં કામ જ નથી કરતા. હા ઠીક છે ને. એ ખરાબ લાગે? શું ઠીક છે? કેટલું ખરાબ લાગે કોઈના ઘરેથી કોઈ ફોન કરે અને પછી એમ કહી દે કે કામ જ ખરાબ લાગે? પણ ઠીક છે, તું મને આટલા બધા જસ્ટિફિકેશન કેમ આપે છે? જસ્ટિફિકેશન નહીં આવતો, જસ્ટ તને ખબર છે ને મેં ક્યારનું ક્રોસ ચેક કરવાનું છોડી દીધું છે. આંખોથી તો ચાલુ જ છે. શું બોલે તું? કઈ નહીં. હા થેન્ક્સ. મને એક વાત કે. હા. તારો ફોન કેમ નહોતો લાગતો? કેટલી બધી વાર મેં તારે ફોન ટ્રાય કર્યો. હા, તને યાદ નહોતું આજે મારે ડોક્ટર પાસે જવાનું હતું? ના ના, યાદ હતું ને, ઓફકોર્સ ને, કે મને તો યાદ હોય જ ને. પણ શું થયું કે મારા ફોનની બેટરી અચાનક ડાઉન થઈ ગઈ, બોલ, અને ફોન ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ ગયો. અચ્છા. હા. તો એમાં શું થયું? કોઈ બીજાના ફોનથી ફોન કરવો જોઈએ ને? નહીં નહીં, બીજાનો ફોન માંગવું છે ને મને પસંદ નથી. ના 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 ના, એક સેકન્ડ, તને મારો નંબર યાદ નથી? ના ના, એ મને તારો નંબર બરાબર યાદ છે. 9 8 200 7 3 5 6 3 2 નો નંબર છે. હા, એ નવો નંબર લીધો ને તે? બોલો. નવો નંબર પણ આમ આમ યાદ છે યાર, એટલે 9 8 3 3 3 3 અકડો તગડો બગડો તગડો બગડો. રેવા દે રેવા દે, તને નથી યાદ અને મને ખબર છે. પછી ગોખી લેજે, તું ન આવ્યો એટલે હું એટલીસ્ટ ડોક્ટર પાસે જઈ આવી. ડોક્ટર જીવ લેશે યાર. શું બોલ્યો તું? ના ના, એટલે ડોક્ટરે શું કહ્યું? ડોક્ટરે મને એમ કહ્યું કે મિસિસ નિકિતા પારેખ, તમારા હસબન્ડે છેલ્લા 2 મહિના વેસ્ટ કરી નાખ્યા છે, પણ હજી પણ આ મહિનામાં 2 દિવસ વધ્યા છે. ઇફ યુ વોન્ટ ટુ પ્લાન અ બેબી યુ કેન. તું 5 મિનિટ ઉભો રહે, હું 2 મિનિટમાં આવી. 5 મિનિટ ઉભો રહે, 2 મિનિટમાં આવી. 2 મિનિટમાં આવીને આ શું કરશે? શું યાર, હું ફસાયો છું. અહીંયા નોકરી નથી ને બાળક કઈ રીતે કરું યાર? આ બચું બચુંમાં હું કઈ રીતે બચું? તું ચૂપ રે કૂતરા, તું ચૂપ રે. હા, ચૂપ જ રહેજે તું. સાલા સીડીસ, તને મજા આવે છે ને હું આવી સિચ્યુએશનમાં આવી જાઉં છું ત્યારે? કેમ એ તું આજે સ્પા કરીને આવ્યો ને? 4000 રૂપિયા મારા ખર્ચી નાખ્યા તે. સાલા કૂતરા, તારામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં? જ્યારે જોયું ત્યારે ઇમ્પોર્ટેડ બિસ્કિટ ખાવા હોય છે ત્યારે અહીંયા મારા ગ્લુકોઝ ખાવાના ફાંફા થઈ ગયા છે. આખા વર્ષનો હિસાબ કરવા બેસું ને તો ખબર પડે કે વર્ષમાં 2 મહિના તો તારે માટે કમાવવો પડે છે. મારે આંખો ફાડી પાડીને જોયા નહીં કર, ચોળાયેલા ચીબડા જેવું મોડું છે તારું. કીકુ,
થાય પ્લાનિંગ કરીને આવી જા અમાર ના પણ કઈ રીતે પાડું કીકુ હા જો ને મે શું પહેરું છું ગાઉ હા પણ કયો કાળો હું કેવી લાગું છું કાળી કાળી હું કાળી શું કાળો કાળી બોલે છે તું અરે તને આ ગાઉન યાદ નથી કીકુ યાર આ ગાઉન આપણી ફર્સ્ટ નાઈટ પર પહેરેલો હું તું મડ આઈલેન્ડ અને મચ્છર મચ્છર હા કેટલા બધા મચ્છર હતા ને બધા આમ મચ્છર 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 કેટલા હતા પેલો વેટર આખી રાત સ્પ્રે 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 કરતો હતો અને પછી તને પેલી એલર્જી થઈને તું છીંકા છીંક કરતી હતી 135 136 મારી છીકો યાદ છે તને હા કેટલો અનરોમેન્ટિક છે યાર હું શું કહું છું તું શું કહે છે શું 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 હું શું કહું છું તું શું કહે છે હા બસ શાંત શાંત હું શું છે આજે છે ને મને બોસે બહુ દતડાવ્યો માઈ ગયો તારો બોસ ભલે માઈ ગયો તું નક્કી કરી લે કોણે ક્યાં જવું હા હું જ નક્કી કરીશ કીકુ આપણે આપણું બીપી પ્લાન કરવાનું છે હે ને તો તું રિલેક્સ રિલેક્સ આમ ડીપ બ્રીથ કર ડીપ બ્રીથ હું તને તારું ફેવરેટ શોલ્ડર મસાજ કરી આપું આ મસાજ જીવ લેશે આજે ઓ કીકુ પ્લીઝ આવ આવ નહીં કર કેમ ગલગલિયા થાય છે એટલે જ તો કરું છું જો તું આવ નહીં કર પ્લીઝ કેમ તો જો તો 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 શું તો હું અહીંયા બેઠા બેઠા સુઈ જઈશ આજે સુવાનું નથી સમજો તું આજે સાતમ આઠમ છે ના ના હોતું હશે અરે આ તો સતયુગ છે સતયુગ હમણાં બારણે ઊભી રહીશ અને સંત મહાત્મા આવશે અને આકાશમાંથી ભપ્પ દઈને સંતાન ટપકશે શું ભપ્પ દઈને શું ભપ્પ દઈને આવું બધું બોલે શું ભપ્પ દઈને એટલે મને નથી ખબર સંતાન કઈ રીતે પેદા થશે ભાઈ હું પણ ભણેલો ગણેલો છું સાયન્સ નો સ્ટુડન્ટ છું ભાઈ તું સાયન્સ ભણ્યો છે ને તો એ પ્રમાણે બિહેવ કર ઠીક ઓય બેબી એ શું શું H2O ગળું ગળું સુકાય છે પાણી પાણી જોઈએ પાણી પી આવો હું લાવ પીવાઈ ગયું પાણી હા કેમ લાઈટ બંધ કરી દે ગરબા રમવા ના જો એ એ નિકી અબોલ છે પણ આંધળો નથી જો નિકી એની સામે આવું બધું ન કરાય ખરાબ લાગે એના પર ખરાબ સંસ્કાર પડે શું ખરાબ સંસ્કાર પડે શું કઈ પણ બોલે છે તું યાર મન તો સંકટ સમયની સાંકળ હા મમ્મી સારું તો ફોન કર્યો ના ના તું બોલ ને તારે જેટલું બોલવું હોય બોલ હા હા બરાબર છે તું ક્યારની ફોન કરતી હતી ને એમાં થયું શું કે મારા ફોનની બેટરી ડાઉન થઈ ગઈ હતી ને ફોન ઓફ હતો શું 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 હા હા હવે અને આપું છું જો સાચું રીઝન આપ્યું મેં ખોટું નથી બોલ્યું હું બધાને સેમ જ રીઝન આપું છું હા મમ્મી બોલ હા શું તે મારા માટે માનતા માની છે હા હા હે મારે ઘરે ઘોડીઓ બંધા છે તો મારે તિરુપતિ બાલાજી જઈને ટકો કરાવવાનો અરે શું કરે છે મમ્મી યાર મેં તને કેટલી વાર કહું છું કે તું માનતા માન વાંધો નથી પણ જરા નજીકની માન ને યાર તું હેલો હા મમ્મીજી તમારી માનતા માનવાથી અમારા ઘરે ઘોડીઓ નહીં બંધાય એના માટે તમારા દીકરાએ મારી સાથે થોડો સમય પસાર કરવો પડશે એના માટે થઈને મેં નોકરી છોડી છે ને આઈ એમ સોરી હું તમને પછી ફોન કરીશ બાય એક મિનિટ ઉભો રહે શું પ્રોબ્લેમ શું છે કઈ ટેન્શન છે તને કઈ છે જે તું મને નથી કહેતો તું મને કે કીકુ પ્રોબ્લેમ શું છે કારણ કે હું છેલ્લા 2 મહિનાથી પ્રયત્ન કરું છું ને તું તને શું લાગે છે યાર હું તને બાળક માટે ફોર્સ કરું છું ના તારે બાળક નથી જોઈતું જો કે મારે બાળક જોઈએ છે એવું નથી પણ હમણાં નથી જોઈતું તું શું કહે છે મારી વાત સમજ તે નોકરી છોડી દીધી છે
અને મારું પ્રમોશન પણ અટકી ગયું છે. અને યાર આપણું જેટલું સેવિંગ છે ને એ બધું ઝડપથી વપરાઈ રહ્યું છે યાર. લાઈક આઈ અન્ડરસ્ટેન્ડ, હું તારી વાત બરાબર સમજુ છું. હવે મા બાપ બનવા માટે સેવિંગ્સ કરવા પડે ને યાર, આપણા કેટલા ખર્ચા છે. આ ઘરનો હપ્તો ને પછી ગાડીના હપ્તા ને મેડિકલ ઇન્સ્યોરન્સ ને બધું, ને બાળક કરશું તો પછી એની ડિલિવરીથી લઈને ડોનેશન સુધીના ખર્ચા, કેટલા ખર્ચા છે નહીં આપણે માથે. મને હવે પીસીઓડી પણ છે કીકુ, આના લીધે મારી ફર્ટિલિટી જોખમાઈ શકે છે. આના કારણે ભવિષ્યમાં હું કદાચ માં ન પણ બની શકું. મને ડોક્ટરે જ કહ્યું સૂનર ઇઝ બેટર. કીકુ, બેંકમાં બેંક બેલેન્સ નહીં હોય ને તો ચાલશે. આપણા લગ્ન સેવ કરવા માટે બાળક જોઈશે. મને એવું થયું કે બાળક આવશે તો મને મારું બાળક જોઈએ છે, મને આપણું બાળક જોઈએ છે કીકુ, મને બાળક જોઈએ છે. તને મારા પર એક્સ્ટ્રા પ્રેમ છે ને, એટલે દર વખતે મને આવી સિચ્યુએશનમાં મૂકતો હોય છે. હે ડાર્લિંગ, બાપુજી બાપુજી, તમે લોહી પી ગયા છો, થત્તલ બી મારો ફોન કર્યો આજે. હા, એટલે મચ્છલ કરતાં તમે વધારે લોહી પીવો છો મારું. હા હા બાપુજી, બોલો બોલો, થાંભલો તું બાપુજી, તોટલો તું બેલો નથી. હા બોલો બાપુજી, ધીમું ધીમું બોલો, નહીં તો તોખથું પલી જશે તમારું. હા એટલે નોર્મલ અવાજમાં બોલો એમ કહું છું તમને. હા બોલો. હા, તમારો ફોન આવ્યો ત્યારે હું પાણીપુરી ખાતો હતો. હા એકલો એકલો. તમને શું લાગે બાપુજી, આ પાણીપુરીવાલા વાંધા લોકોને પાણીપુરી નહીં ખવડાવતા હોય? હે ના 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 ના, તમે તમારી દવાનીમાં ક્યારે પાણીપુરી ખાધી? તે આખી દવાની તો રથીલા પાથલ કાઢી. કોણ રથીલા? અલે મારી બાની વાત કરું છું બાપુજી, તમે તો બાનું એ નામ ભૂલી ગયા. તમારું નામ યાદ છે કે નહીં તમને? તમે લથિકભાઈ બા, રથીલા બા, અને હું તમારો દીકલો. સૂલ્યો નહીં બાપુજી, મનિયો. સૂલ્યો તો પાડોથીનો દીકલો છે. એ ભગવાન બાપુજી, ખલે ખલે તમારી ઉંમર થઈ ગઈ હતી. એક કામ કરો, તમે પતંજલિની બદામ ખાવાનું લાખો. આ તો યાદ તો લેતું નથી તો પછી. હવે ફોન થું કામ કરો, યાદ છે કે એ પણ ભૂલી ગયા છો? હા બોલો. નહીં નહીં બાપુજી, હું હોસ્પિટલ નહીં આવો. તમે ખોટી ધીજ નહીં પકડો બાપુજી, તમને ના પાલીને છત્તલ વાર કહેતો તોય નહીં આવો. હવે ફોન મૂકી દો તમે, હું કચ કરું તું. લોહી પીધા છે. મનીષભાઈ, તું તે તમે અહીંયા? હા. તમે અંદર કેવી રીતે આવ્યા? આમ તાલીને આવ્યો. આપડા પેલા કિથોલ કાકા નહી, એમનો જાડિયો દીકલો ધમો તે ને, એમને ત્યાં બાબો આવ્યો તો મને કેતા આપડે હોસ્પિટલ બાબા ને લમાડતા આવીએ. મેં કીધું નહીં બાપુજી, હું હોસ્પિટલમાં બાબાને લમાડવા માટે તો બિલકુલ નહીં આવું. કેમ? અરે તું કેમ? હોસ્પિટલમાં નાના બાળકોને લમાડે છે ને, એ જોઈને મારું લોહી ઉકલે છે, લોહી. અરે શું થયું? એટલે જેવું નાનું બાળક જોયું ને તલા આતલે 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 બેટા, તાતા આયા તાતા આતલે, બોલો બાબુ તે તાતે તો તું.
અલા હલામ ખોલો, માલા તાલા પાલતો હોય ને એવું લાગે છે મને. તને ખબર છે નિકિતા, હું હોસ્પિટલમાં નાના બાળકોને લમાવતા હોઉં ને ત્યારે લોકો તું કે ઓહો તમે તો કેટલું જેન્યુઅનલી લમાવો તો નાના બાલકને, આવું બોલતા અમને પણ શીખવા લો ને. પછી હું કહું, તાતા મેં 6 મહિનાનો કોર્સ કર્યો, તમારે કરવો છે બોલો. તાતા હું પહેલેથી ટોટલો તું, ધાવ ને તું મગજ માલી કરો, તમે ખોટી. દાંત નીકાળ, તું દાંત નીકાળ. સોરી. એ નિકિતા, મને તો લાગે તે હું પહેલેથી આવું ટોટલો નહીં હોઉં, હું તેને થાલો જ જન્મ્યો હોય, પણ મારા બાપુથી આવું ટોટલું બોલી બોલીને મને લમાલ્યો હતો ને, એમાં થાંભલી થાંભલીને ટોટલો થઈ ગયો હોય. ને મારા બાપુથી જેટલી વાર એમની સાથે હોસ્પિટલ જાઉં ને એટલી વાર હોસ્પિટલની નર્સો જ દેખાડ્યા કરે મારા લગ્ન માટે. તો શું વાંધો છે? તું તું વાંધો જ. મારે હોસ્પિટલની નર્સ સાથે બિલકુલ લગ્ન નથી કરવા. કેમ? એટલે આખી જિંદગી બહેલીને સિસ્ટલ કોણ કે? દાંત નીકાળ, ખરેખર હું દાંત તોડી નાખી તારા. સોરી સોરી. અને મારા બાપનું તો નામ જ નહીં લેતી. હા ટાડા પડો ટાડા પડો, અહીંયા આવો પાણી આપું, અહીંયા આવો પાણી પીવા. પાણી? હા મારો બાપ લોહી પી ગયો. આ લો લો પાણી પીઓ પાણી. હા કેવું લાગ્યું? હા ભીનું પાણી પીને થારું લાગ્યું. આ લો તમારી ચા. મારા બાપનું નામ નહીં લેતી હો પ્લીઝ. અરે નહીં લઉં રસિક કાકાનું નામ. તો પાછું લીધું તું? ભૂખ લાગી. હા બહુ ભૂખ લાગી. લે કંઈ ખાવાનું આપ. એટલે જવા ગાંડા થઈ ગયા છો. હું શું કહું છું, મારે તમને એક વાત પૂછવી છે. પૂછું? અલે ટોફીનું છે. ના બેબી ના, તું બસ નહીં, ન ન ન મોદીકો, આ કાકા તારું ખાવાનું નહીં ખાઈ જાય. લે તું ખા. લે એક મિનિટ. ત્યાંને તું કીધું? અરે એવું કીધું કે તારા કાકા તારું ખાવાનું નહીં ખાઈ જાય. અમારો ભટલી તો છે. હા બત્રીજો જેવો જ કહેવાય, સમજ્યા તમે? અને સાંભળો, એક વાત પૂછવી છે તમને. બોલ ને બોલ. કરણ કઈ ટેન્શનમાં છે? હા એટલે ઘણા દિવસથી મને એવું લાગે છે કે એક પ્રોબ્લેમમાં હોય. અરે ના ના જલાય, કોઈ ટેન્શન નથી. તું કામ ટેન્શન લે, તને કોઈ ટેન્શન નથી. ના ના હું તો એટલા માટે પૂછું છું કે હું છે ને એના માટે એક આઉટિંગ પ્લાન કરું છું. તમને ખબર છે ગઈ વખતે મારા લીધે અમારી ટ્રીપ કેન્સલ થઈ ગઈ હતી, તો આ વખતે વિચારું છું કે હું એને કેરેલા ફરવા લઈ જાઉં. કેવો રહેશે આઈડિયા કેરેલાનો? હા તું પાતે રેલવે સ્ટેશન જવાના પૈસા નથી ના, તેલાલાની વાત કરે. શું બબડો છો એકલા એકલા? કઈ નઈ કઈ નઈ, હું એમ વિચારતો હતો કે તમે લોકો કઈ આમ નજીકમાં જ ફલી આવો તો. ક્યાં? વથઈ નાલા થોપાલા. એટલે કે વથઈ નાલા થોપાલા? એટલે કે આમ વથઈ નાલા થોપાલા થઈને લોનાવલા ખંડાલા લોંગ ટ્રીપ. શું તે તમને લોકોને મજા પણ આવે ને તમારા પૈસા પણ બચી જાય. ના મનીષભાઈ, આ વખતે ક્યાંક દૂર લઈ જવો છે એને. મને ખબર નહીં, એવું લાગે છે કે એને કંઈક તો ટેન્શન છે. ઓફિસમાં કંઈ ટેન્શન છે? મે બી તમને કહેતો હોય, મને ન કહેતો હોય. અલે ના ના જલાય ને, એને કોઈ ઓફિસમાં ટેન્શન નથી, તું ટેન્શન નહીં લે બસ. સારું હાશ આવું. હા અને ખબર તો નહીં પડ્યો ને પેલી નોકરીમાંથી કાઢી મૂક્યો છે. નહીં સર, મેં કાલ સવારે પહોંચાઉં. હા સર, ઓકે ઓકે. અરે સોરી, તારા ઘરે આવી ગયો. એ ભાઈ આ તાલુદ ગર્લ છે. મને ખબર છે, પણ જ્યારે હું મારા ઘરમાં આવું છું ત્યારે તું કેમ ભટકાય છે? તારા ઘરે જાને મજાક કરે છે. મજાક થાય થાય આવું થાય થાય થાય. ઓફિસમાં કામ કરે તો આવું જ થાય ને. બાકી કેવો લો આજનો દિવસ? તાલો ઓફિસમાં તાલો બહુ તાલા કામથી ખુશ છે ને ઓફિસમાં. અરે તાલા દેવી વ્યક્તિ કામ કરતી હોય તો આખે ઓફિસ ખુશ થઈ જાય. હું તો કહું તું ઓફિસ એટલે ઓફિસ એટલે ઓફિસ ઓફિસ એટલે ઓફિસ એટલે ઓફિસ જ હોય. તમે કેમ આટલું બધું ઓફિસ ઓફિસ કરો છો? અરે ગાંડો થઈ ગયો છે, તને ખબર છે ને એની પીની એક વાર અટકે એટલે અટકી જ જાય. કેમ છે? હાવ યુ? સરસ. કેવો રહ્યો દિવસ? સારો. કરણ એક સેકન્ડ, મારે તને કંઈક પૂછવું છે. હા હા પૂછ ને. એક મિનિટ. હા કરણ. હા તને કઈ ઓફિસમાં ટેન્શન છે? અરે ના ના કેમ. ના એટલે તું કહેતો હોય તો હું નોકરી માટે ટ્રાય કરું. અરે હું ટ્રાય કરું છું ને. હા એટલે પ્રમોશન માટે ટ્રાય કરું છું એમ. એક્ચ્યુઅલી મારો બોસ થોડો વાયડો છે પણ માની જશે. નિકી કોફી પીવાનો મૂડ છે યાર, કોફી મળશે? અરે કોફી આજે સવારે જ ખલાસ થઈ ગઈ. સોરી. ઓકે વાંધો નહીં. ના 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 એક મિનિટ વાંધો શું કામ. નહીં 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 નહીં. પછી છે ને આ એની મમ્મીને ફોન કરીને કહે છે કે આ મને કોફી નથી આપતી. તમે બંને બેસો, હું લઈ આવું છું કોફી. હા ત્યાં નથી બેસવાનું, સોફા ઉપર બેસો. બેસો ત્યાં. હા તમે બંને બેસીને વાતો કરો, હું હમણાં ફટાફટ કોફી લઈ આવું. બે થમોથા લેતી આવજો. અરે હા ભાઈ સાહેબ. બંને હું જ ખાઈ.
બહુ ભૂખ લાગે. સાલા ઓવર એક્ટિંગ ની દુકાન. સાલા કેટલું ઓફિસ 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 કર્યું, આટલું તો કોઈ ઓફિસ જતો છે ને એ પણ ઓફિસ ઓફિસ નહીં કરતું. કેટલું ઓવર એક્ટિંગ. નાનપણથી જ કરું. ચૂપ રે યાર. જો યાર આઈ એમ રીલી અપસેટ રાઈટ નાઉ. પ્લીઝ એ થાંભલ, સાલા માથે છે ને એક થલત ગુડ ન્યૂઝ છે. ના એટલે એકચ્યુઅલી તો બેડ ન્યૂઝ છે, પણ ભલે બેડ ન્યૂઝ પણ છે વતે તો એ ગુડ ન્યૂઝ જ છે ને. ના એટલે તાલા માથે બેડ ન્યૂઝ છે, પણ મારા માથે એ ગુડ ન્યૂઝ છે. એટલે ગુડ ન્યૂઝને ગુડ ન્યૂઝ લખવા ને બેડ ન્યૂઝને ગુડ ન્યૂઝ ના કરવા ને તો મારી પાસે એક મસ્ત ગુડ ન્યૂઝ છે. હવે તું ન્યૂઝ બની જાય ને પહેલાં એ ન્યૂઝ આપ. હા 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 હા. નીતિતા તેલે લીએ આઉટિંગ પ્લાન કર લઈએ. ક્યાં? તેલાલા તેલાલા. ક્યાં? તેલાલા તેલાલા. શું? તેલાલા તેલાલા. હાલે આથુ. અરે તેજ કીધું ને હમણાં, તેલાલા કેલાલા કેલાલા. તો લે કેલાલા એ હવે બોલ. લે તેલાલા એટલે આ થાવા વાળું તેલાલા નહીં, ધુંબા વાળું તેલાલા, બોટિંગ વાળું તેલાલા, તિલુવત્તમ પુલમ વાળું તેલાલા. એ તો સીધે સીધું બોલ ને કે કેરાલા. તે તો બોલ્યો તેલાલા. યાર મને આને સમજાવો કે નહીં જવાય, મારી પાસે પૈસા નથી યાર. પૈસા ની તું કામ ટેન્શન લેતે, મારું ડેબિટ કાર્ડ પલ્યું તે ને તારી પાસે. હા ફલિયાવ ફલિયાવ, એટલા રૂપિયા તો પલ્યા નથી મારા અકાઉન્ટમાં. નથી એટલા રૂપિયા તારા અકાઉન્ટમાં. આ ઘરના હફતા ને નિકી ની ગાડીના હફતા મેં એમાંથી જ ભરી નાખ્યા છે યાર. પણ જો મારી નોકરી લાગશે ને હું તને બધા પૈસા પાછા આપી દઈશ. અરે ભાઈ તું આટલું બધું ટેન્શન તું કામ લેતે. સાંભળ હું થેલ બજારમાં થઈને કોઈની ટોપી ફેલવી કાલી, એટલે કામ થઈ જતે. તારે દરેક વાતે મજાક જ સૂજે છે ને. તું ક્યારે સામેવાળાનો પ્રોબ્લેમ સમજે છે મનિયા? અમે લોકો કેરાલા જઈએ કે કન્યાકુમારી, અમારી લાઈફમાં કોઈ ફરક નથી પડવાનો. યાર છેલ્લા 3 મહિનાથી અમે બાળક પ્લાન કરી રહ્યા છીએ યાર, પણ એમાં સફળ જતા નથી. ને એનું કારણ હું છું. હું મારા સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ ગયા છે. તું બોલે તું. મારી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે. આ વાતની તાન નિકિતાને છે? નહીં નહીં નહીં, નિકિને નહીં કહેવાય યાર. એને એને સ્ટ્રેસ થઈ જશે યાર. મને યાર છેલ્લા 4 મહિનાથી હું સતત એક્ટિંગ કરું છું, સતત બહાનાઓ બનાવું છું, ખોટું બોલું છું, નિકીથી દૂર 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 રહું છું. યાર મારે કારણે માં નહીં બની શકે. તને ખબર છે મારા સ્પર્મ કાઉન્ટ ઓછું થવાનું કારણ શું છે? મારો સ્ટ્રેસ. ચાલો આખો દિવસ મનમાં કંઈક ને કંઈક ભરીને ફર્યા જ કરતો હોઉં છું. ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું આખો. ચાલો મને તો એમ થાય છે ક્યાંક હું મારી જાત સાથે કંઈક કરી ના બેસું યાર. નીકળીને બધું આમ નોર્મલ છે એવું લાગે ને એટલે હું રોજ આમ લંચ બોક્સ ઘરેથી લઈને નીકળું, ઓફિસથી ઓફિસ ધક્કા ખાઉં, પણ નહીં. સાલું નસીબ સાથ જ નથી આપતું. એટલે ક્યારેક મારી નિકી મને રસ્તામાં ભટકાઈ ન જાય ને એટલે આખો દિવસ ટેરેસ પર પસાર કરું છું. આ બધું છે ને નિકીને કારણે થયું છે. પણ એને હું આ બધું કહેવા જઈશ તો તરત બધો બ્લેમ મારા ઉપર મૂકી દેશે. એનો સ્વભાવ જાણે છે ને તું. મારી મમ્મી કહેતી હતી સમયસર બાળક કરી લો, ઉંમર થતા કોમ્પ્લિકેશન વધશે ને વધ્યા કોમ્પ્લિકેશન. બસ નિકિતાની એક જ રટ, આખો દિવસ સેવિંગ સેવિંગ સેવિંગ્સ. મા બાપ બનવું હોય તો લાયક બનવું પડે, લાયકાત કેળવો, સેવિંગ્સ કરો, બચત કરો. અરે એને કોણ સમજાવે કે મા બાપ બનવા માટે લાયકાતની નહીં લાગણીઓની જરૂર હોય છે. ને મને અમારા સંબંધમાંથી લાગણીઓ જ ખૂટી ગઈ છે. નિકિતા એ તને ધનાવવાનો હતો. થોડી વાર માટે અમને બંનેને એકલા મૂકી દેશો પ્લીઝ? જોનકી હું તને બધું કહેવાનો જ હતો, પણ તારે કંઈ કહેવાની જરૂર નથી. તું બહુ મહાન થઈ ગયો છે કીકુ. ભગવાનનો ફોટો કાઢીને તારો ફોટો મૂકું નહીં એટલો મહાન થઈ ગયો છે તું. અને ભગવાન આપણાથી જેટલા વધારે દૂર હોય એનાથી પણ વધારે દૂર થઈ ગયો છે તમારાથી. તું 4 મહિનાથી હેરાન થાય. તારી નોકરી જતી રહી, તારા મેડિકલ રિપોર્ટ્સ, તું મને કંઈ જ કહેતો નથી. અને તને શું લાગ્યું આ બધું જાણીને હું તને બ્લેમ કરીશ એમ? તારા મનમાં મારી આવી છબી છે કર.
તું કઈ કઈ કરી ના કરતો તે મને કઈ કેમ કહ્યું નહીં? કયા મોડે કે તું? મને તો લાગે છે આપણે એક જ ઘરમાં રહેતી બે અજાણી વ્યક્તિઓ છીએ. આપણી વચ્ચે લાગણી, સમજદારી, વિશ્વાસ જેવું કશું રહ્યું જ નથી. કરણ, મને લાગે છે આપણે થોડો વખત અલગ થઈ જવું જોઈએ. આપણે બ્રેક લઈ લેવો જોઈએ. અરે, મારે એવું નહોતું કહ્યું. તે મને કશું કહ્યું જ નથી, એ જ મારો પ્રોબ્લેમ છે. અને તારા કીધા વગર મને કશું સમજાયું નહીં. મને હું 4 મહિનાથી તું હેરાન થાય છે. એક ઘરમાં આપણે રહીએ છીએ છતાં મને કશું દેખાતો કેમ નથી? મને તારા પર નહીં, મારા પર ગુસ્સો આવે છે. કરણ, આપણે લગ્ન વખતે એકબીજાને શું પ્રોમિસ કરેલું? કંઈ પણ થઈ જાય આપણે છે ને કાયમ મિત્રો થઈને રહીશું. આ મિત્રોમાંથી પતિ પત્ની ક્યારે બની ગયા ને મને સમજાયું જ નહીં. કરણ, કરણ અને નિકિતા નામના બે મિત્રોને એક રાખવા માટે પણ આપણે અલગ થવું જ પડશે. કરણ, આપણે અલગ થવું જ પડશે. નિકી, પ્લીઝ યાર. નિકી, પ્લીઝ યાર, મારો કહેવાનો અર્થ એ નહોતો યાર. પ્લીઝ. મને ખબર છે કરણ, આપણને બંનેને હમણાં એકબીજાની બહુ જરૂર છે. પણ આ જરૂરિયાત ક્ષણિક છે કે લાગણીવશ? એ જાણવા માટે પણ અલગ થવું પડશે. આપણે બંને એકબીજા માટે છીએ, એકબીજાથી છીએ કે એકબીજાના કારણે છીએ, એ જાણવા માટે પણ અલગ થવું જ પડશે. સોરી, સોરી. પ્લીઝ રોકાઈ જા ને યાર. દીકરી પ્લીઝ નહી જા યાર, હું કઈ કરીશ. દીકરી પ્લીઝ. હા બાપુ, હા બાપુજી, હું ગલે આવ્યો તો ત્યારે તમે નહોતા. હા, હવે આ બધી વાત દવા દો. મને એમ કહો, મીઠાઈ મળી કે બા ખાઈ ગઈ? હા બાપુજી, ગુડ ન્યૂઝ તે ગુડ ન્યૂઝ. હું પપ્પા બનવાનો છું. ફેન્સી ધીસ કોમ્પિટિશનમાં નહીં બાપુજી, રિયલ લાઈફમાં. એટલે લગ્ન નથી કર્યા તો થું થયું બાપુજી, હવે પપ્પા બનવા માટે લગ્ન કરવાની દલીલ નથી. ના ના, હું કોઈ થોકલો ભાલા ઉપર નથી લાવતો. એટલે કોઈ પોતાનો થોકલો ભાલા ઉપર ફેલાવતું હશે? તમે મને ભાલા ઉપર લાવેલા તો પછી તો નહીં. નહીં, હવે ખોટું લોહી નહીં પીવા. નહીં, હું ગલે આવી ત્યારે સમજાય. હમણાં ફોન મૂકી દો. નહીં, હલો હલો બાપુજી, હલો 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 હલો. ઈ સ્મૃત કી થભી લાઈને વ્યસ્તે કૃપયા 5-6 મહિને બાદ ફોન કરે. એ મુનિયા, શું થયું યાર, કેમ બોલાવે? અરે, તારી જાતના કારેલા માલુ, હે? તું નોકરીએ લાગી ગયો, પેલી ગર્લ થોલીને જતી લઈ, એટલે ભાઈબંધને ભૂલી દેવાનું? સોરી સોરી સોરી, આજકાલ હું થોડોક બિઝી છું. બેઠ બેઠ, તાલા માટે હું પાણી લઈને આવું. પણ એ મને એમ કે નિકિતા વગરની લાઈફ કેવી ચાલે તાલી? અરે, વાટ લાગી ગઈ છે યાર, પૂછ નહીં યાર. વાઈફ વગરની લાઈફ જીવવી ખૂબ અઘરી હોય છે. સાચી વાત, મને પૂછ ને. તારા જેવા વાંઢા વિલાસી વાત નથી કરતું. અમારા જેવા લોકો જે પરણ્યા હોય તેમ છતાં પત્નીથી અલગ રહેવું પડે એવા લોકોની વાત કરું. શું ભાઈ, નિકિતાના ફોન બોન આવે છે કે નહીં? કંઈ, એ ગઈ પછી 5-1 દિવસ રેગ્યુલર ફોન આવ્યા. આઈ લવ યુ કેવા? પહેલો ફોન સવારે 7 વાગે આવે. ઈકુ, પાણી આવશે, પાણી ભરી લેજે. અને પાણી ભર્યા પછી ટાંકીનો નળ બંધ કરી દેજે, નહીં તો આખું ઘર સ્વિમિંગ પુલ બની જશે. આવું કેટલી વાર થયું? 7-1 વાર. પછી સ્વિમિંગ પુલમાં તું તળ્યો કે નહીં? બીજો ફોન 8 વાગે આવતો.
કીકુ દૂધ વાળો આવશે, દૂધ લઈ લેજે ને ફ્રીજમાં મૂકી દેજે. મેં રોજ દૂધ લીધું ને ફ્રીજમાં મૂકી દીધું ને ગરમ કરવાનું ભૂલી ગયું. એ બાપ લે, પછી એમાં ને એમાં 7-1 લિટર દૂધ બગડી ગયું. ઓહો, પછી શું કર્યું? પછી કઈ નહીં, એ બધું બગડેલું દૂધ બાજુવાળી મંજુલા કાકીને આપી દેતો, એનું પનીર બનાવી નાખતા. તે પનીર નું થાક તને આપતા? મારી સાથે તમે ઓન. અરે મસ્તી કલુ, લા ખરાબ જોક મારે છે. એટલે મસ્તી કલુ, મસ્તી કલુ. ટૂંકમાં નિકિતા તને એકલા લેવાની ટ્રેનિંગ આપી હતી. ટ્રેનિંગ નહીં, ટ્રેનિંગ નહીં મનિયા, એ તો ચેક કરવા માંગતી હતી. તું કે તું દીવે છે કે ગુડલી ગયો? ના ના, હું મારું ઘર વેચીને મારે મા બાપને ત્યાં શિફ્ટ નથી થઈ ગયો ને એ ચેક કરવા માંગતી હતી. 5 મહિના થઈ ગયા યાર. 5 મહિના થઈ ગયા. નિકીનો ફોન આવ્યો એને 5 મહિના થઈ ગયા. યાર મને નિકી ક્યાં હશે, શું કરતી હશે, મને ચિંતા થાય છે. એમાં ને એમાં હું એની માને ત્યાં પણ ગયો. એ મને કહે નિકી તો ફરવા ગઈ છે યાર, કુલુ મનાલી લેહ લદ્દાખ કેરેલા ફરે છે, એ તો ખુશ છે બહુ, એવું કીધું મને. અરે મારા વગર ખુશ છે? સાલા એના ફોટોગ્રાફ્સ માત્ર ફેસબુક પર જોઉં છું, એને જોઈ સુદ્ધા નથી મેં મન્યા. 5 મહિનાથી તેને ધોઈ થુદ્ધા નથી. તો આજે ધોઈ લે. હાય, મોઢું બંધ કર ને, તો મથ્થલ ગૂંથી જશે. તને ધોઈ ને તેની દાંધી જ ગુલ થઈ ગઈ. આ તું શું ચાદલ માંથી ગાઉન બનાવ્યું? તમે રહેવા દો, આને પાર્ટી ગાઉન કહેવાય. ઓ, મને એમ કે જૂની ચાદલ કાપીને ગાઉન બનાવી કાઢ. એ તીતુ, આ નિકિતાએ જ મને કહ્યું હતું તને ફોન કરીને અહીંયા બોલાવવાનું. યાદ છે તને તીતુ? આ નિકિતાએ અહીંયા તેલે તુપલ તને લગ્ન માટે પ્રપોઝ કરેલું. તમે બંને તના લોત અહીંયા બેસીને ગુતલગુ ગુતલગુ. આજે પાછો મોકો થે. તમે લોકો અહીંયા વાતો કરો, ત્યાં સુધી તમારા માટે ચા લઈ આવું. મને ફક્ત 1/2 કલાક થશે. ચા બનાવતા 1/2 કલાક? દૂધની થેલી લેવા દઉં પડતે ને માલે. તમે બંને તના ગુતલગુ કરો. હા, ખાલી ધ્યાન રાખજો, કાગડાઓનો બહુ જ લાગ છે, તમારા ગુતલગુમાં ભંગ ન પાલે. અચ્છા, કેલિયોન કેલિયોન. હાય. હાય, કેમ છે? યા ગુડ, એકદમ ફ્રેશ લાગે છે. ખાલી ફ્રેશ લાગું છું? ના, એટલે આમ બદલાયેલી લાગે છે. બદલાયેલી એટલે કે? માલ. હા, કમાલ કમાલ લાગે છે એમ. અચ્છા, યા તું મારા પર લાઈન મારે છે? ના ના, હું શું તારા પર લાઈન મારું યાર, તું ઘરેથી ગઈ છે ત્યારથી હું લાઈન પર આવી ગયો છું. એ નિકી, પ્લીઝ પ્લીઝ બધું ભૂલી જાય ને, પ્લીઝ પછી ઘરે આવી જાને. લુક, આઈ એમ રિયલી સોરી યાર, હાથ જોડીને તારી માફી માંગુ છું. પ્લીઝ પ્લીઝ નિકી, પ્લીઝ. ઓકે, મને કહે કે હાઉ ઇઝ ધ લવ ઓફ યોર લાઈફ? હા, હાઉ ઇઝ ટફી? ટફી ઇઝ નો મોર. ખબર નહીં કે મારી મમ્મીને ત્યાં એડજસ્ટ ના થઈ શક્યો, ખાતો નહીં પીતો નહીં. હું એને ડૉક્ટર પાસે પણ લઈ ગઈ. એક રાત્રે છે ને આમ અચાનક આવીને મારા પગ પાસે ગોળગોળ ફરવા લાગ્યો. બીજા દિવસે હું લદ્દાખ જવાની હતી અને એ જ રાત્રે ટફી. તું 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 ઠીક છે ને? ઓ યસ, આઈ એમ ફાઈન. અરે તું નહીં માને, આપણા હનીમૂનના પ્લાનને જેમ લદ્દાખનો પ્લાન કેન્સલ નહીં કર્યો, બીજી ફ્લાઇટ પકડીને પહોંચી ગઈ લદ્દાખ. મેં જે એન્જોય કર્યું છે, જે ફોટા પાડ્યા છે. ટફી ગયો એ વાત તું આટલી સહજતાપૂર્વક કહી રહી છે? ટીકુ, આપણા અલગ થયાની સજા ટફીને મળી. એ ગયો ને ત્યારે મારી આંખમાં આંસુ નહોતા આવે, પણ એ ગયો એના થોડા દિવસ પહેલા મેં એને તારો ફોટો દેખાડેલો. તો બિચારો ટફી રડવા લાગે. આઈ રીલી મિસ યુ ટફી. એક સેકન્ડ આ લેવો પડશે. હલો, હા હા સમીર, ક્યા હુઆ સમીર? અરે નહીં, અરે 5 મિનિટ રુકો, મેં આ રહી હું. અરે નહીં, મુજે ઝ્યાદા દેર નહીં લગેગી, બસ 5 મિનિટ રુકો, મેં આ રહી હું. ઓકે, એક મિનિટ. હેલો હેલો હેલો, રખો રખો. આ કોણ છે? સમીર, સમીર કોણ છે? ટેક્સી ડ્રાઈવર છે, નીચે વેટ કરે છે. સમીર, તું ટેક્સી વેઇટિંગમાં રાખીને આવી છે? હા. એટલે તું પાછી મારી સાથે ઘરે નથી આવવાની? ના. અરે યાર, તું તે મને અહીંયા બોલાવીશ શું કામ? ડિવોર્સની વાત કરવા. વોટ? કરણ મને ડિવોર્સ જોઈએ છે.
કરણ, મેં આપણા લોયર સાથે વાત કરી તો એમણે કહ્યું કે 6 મહિનાનો સેપરેશન પીરિયડ દેખાડો તો એના પછી તમે ડિવોર્સ માટે ફાઇલ કરી શકો. આઈ જસ્ટ વોન્ટેડ ટુ આસ્ક કે તારે હજી રાહ જોવી છે કે સેપરેશન પીરિયડ દેખાડી દેવો છે? હું જો ડિવોર્સ આપણને ના પાડું તો? તું સમજ, મ્યુચ્યુઅલ કન્સેન્ટથી જો ડિવોર્સ ફાઇલ કરશું ને તો ઇઝીલી મળી જશે. તને શું લાગે છે આ બધું બહુ સહેલું છે? ઓફકોર્સ નોટ, આ સહેલું નથી. પણ જેમાં 5 મહિના નીકળી ગયા એમ આખી લાઈફ આરામથી નીકળી જશે. ઇનફેક્ટ કરણ, મને છે ને 5 મહિનામાં બરાબર સમજાઈ ગયું કે આપણું સુખ અલગ થઈએ એમાં જ છે. વાહ, ચાલો આ પણ તે નક્કી કરી નાખ્યું. મારું તો હું જ નક્કી કરું ને, તારું તું કરી નાખજે. લુક કરણ, તારું ડિસિઝન મને જણાવજે, નહીં તો કોર્ટમાં લાંબો કેસ લડવાની મારી તૈયારી છે. એક મિનિટ, કે તને શું લાગે છે આ તારી સિરિયલનો કોઈ ફાલતુ એપિસોડ ચાલે છે? હા, આ તારી ને મારી લાઈફનો સવાલ છે નિકી. યાર તું જ કહેતી હતી ને આપણી વચ્ચે ખાલીપો આવી ગયો છે, આપણે બંને એકબીજાને શોધવાની જરૂર છે. યાર આ રીતે તો આપણે બંને એકબીજાને ખોઈ બેસીશું. પણ આમાં આટલો બધો ઇમોશનલ તમારી શું જરૂર છે? મને એ જ નથી સમજાતું. હું સિમ્પલ વાત છે, મારે તારી સાથે નથી રહેવું. હું તારા વગર ખુશ છું મારી લાઈફમાં. હું તને એક મિત્ર તરીકે સલાહ આપું, તું તારી મમ્મીને ત્યાં શિફ્ટ થઈ જા, તું પણ ખુશ રહીશ અને હું પણ. વહેલીમાં વહેલી તકે તારું ડિસિઝન જણાવજે, નહીં તો પછી સીધા કોર્ટમાં જ મળશું. હું તને ડિવોર્સ નથી આપવાનો નિકી. નિકી તું એક વાત સાંભળી લેજે, હું તને ડિવોર્સ નથી આપવાનો. હું તને ડિવોર્સ નહીં આપું નિકી. માથી થાલમુ બાલક. હા, તિન્યા, હેપ્પી ન્યુ યર. અને તારી મમ્મીને કહે દે હમણાં આવું છું તોલાફલી ખાવા. અને મોહનતાલ. હા હા હા, બધા મજામાં તો. હેપ્પી ન્યુ યર થાલમુ બાલક, હેપ્પી દિવાળી બધા ખુશ રહો. આજે બધા માટે એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. પણ દિવાળી છે એટલે પહેલાં બધાને ગુડ ન્યૂઝ કહી. ગુડ ન્યૂઝ એ છે કે બાપુજીએ લાતો લાત માલા માટે તોતલી ગોતી કાઢી છે. ખાલી પ્રોબ્લેમ એક જ એ છે કે તોતલીનું નામ હું ક્યારે થલખું નહીં બોલી શકું. એ તોતલીનું નામ છે તોતીલા. અને ક્યાંની તે ખબર છે? ચોતીલા. તોતીલા ફ્રોમ તોતીલા. અને બેડ ન્યૂઝ એ છે કે નિકિતા અને તીતુએ દિવોર્સ લેવાનું નક્કી કરી લીધું છે. નિકિતા હમણાં જ દિવોર્સ પેપરના કાગળ લઈને આવતી જ હશે. અને આ એ લોકોની છેલ્લી મુલાકાત. જનરલી એવું થતું હોય છે કે આપણને ઘાવ થાય ને પછી એના પર હળદર તોપલતા હોય, પણ લગન માટે એક એવો ઘાવ છે જેમાં પહેલા હળદર તોપલવામાં આવે. એ મનિયા, એ મનિયા મનિયા મનિયા, યાર બાર રંગોળી તે બનાવી? હા, મેં બનાવી. તે બનાવી તો પોતે જોઈ તેમ તારા જેવી તોતડી રંગોળી બનાવી છે તે. ને આ સાચું આવો હોય એની એક દાંડી જ ગુલ છે. તું માલી વાત થવા દે, તું તાલી વાત કર. તે તાલા જીવનમાં તે તાંદી કલી તે થમદી વિતાલીને કલી છે? હા હા, સમજી વિચારીને ઠંડે કળે જે સંબંધોની હત્યા કરવાનું નક્કી કર્યું છે. એટલે એટલે લેટ્સ બી પ્રેક્ટિકલ યાર. જો એ રાજી થઈને ફરતી હોય તો હું શું કામ છાજ્યા લેતો ફરું યાર? એક સાઈન કરીશ ને છૂટો. અરે મેં તો ફેસબુક પર મારું સ્ટેટસ પણ અપલોડ કરી દીધું છે, આઈ એમ સિંગલ રેડી ટુ મિંગલ. ઓ ભાઈ, ઓ તું છૂટતા થેલા લેવા દઈ રહ્યો? 6 રૂપિયાના છૂટતા નહીં. હા, ગુડ વન ગુડ વન. એ સાંભળ ને, પછી મને જરા કિચન સાફ કરવામાં મદદ કરજે. હા હા, કલવું પડશે માલે કિચન. હા હા, બૈલા વગરનું કિચન એટલે માતી વગરની થીગલેથ. એટલે એટલે માતી એકલું હોય ને તો દીવો પણ બાલી થકે, નહીં તો કોઈનું ઘર પણ બાલી થકે. મારી તને બધી ફિલોસોફી છોડ તારી, ને જે જોતે રસ્તામાં મને જ્ઞાનની ગોળીઓ જ આપતું જાય છે. ચલ ને ભાઈ, જલ્દી કરને, પેલી હમણાં આવતી હશે નિકી ડિવોર્સ પેપર પર સાઈન લેવા માટે. બોલો, નામ લીધું ને હાજર, આવી પણ ગયા હે. 100 વર્ષથી થશે ને બેસ્ટ પાર્ટ શું છે ખબર? મારા વગર બધાનું લોહી પીશે. એક મિનિટ, પણ તમે બંને જણા એકબીજા વગર થોવાલ દીવીન કલઠો તું મંજીરા વગાડશું, ભજન ગાઈશું. તું દરવાજો ખોલ ને યાર. એ ભજન હું ગાઈતા હેલા દીરે મલે હાલુ પાતન થી પતોલા. આપણે દિવાળી સિવાય પણ આપણી જિંદગીમાં બધું હેપી જ છે. સારું કહેવાય, સરસ લાગે છે. તું સારો કલર પહેર્યો છે, ગમ્યું ને? શું છે, આજથી મારી જિંદગીમાં બધું કલરફુલ થવાનું છે. આજે બાલ ફટાકડા ફૂટે કે ન ફૂટે પણ ઘરમાં ફટાકડા ફૂટવા નથી. અરે બેસ ને,
બેસ બેસ બેસ, તારું જ ઘર છે, બહાર નેમ પ્લેટ પર હજી તારું નામ છે યાર, ફોર્માલિટી નહીં, બેસ. નો થેન્ક યુ, થેન્ક્સ. તું કેમ ઊભો છે ભાઈ? પાણી લઈ આવ, આપણે ઘરે મહેમાન આવ્યા છે. લો બોલો. આમ કે તે ઘર તાલુ છે અને ઉપરથી મહેમાન પણ કે. પાણી લઈ આવ. હા ભાઈ હા. ને સાંભળ, પાણી ગ્લાસમાં લઈ આવજો અને ગ્લાસ ટ્રેમાં લઈ આવજે. સુધરી ગયો તું? પાણી ગ્લાસમાં આપજે. ઘર પણ તે બહુ સરસ ગોઠવીને રાખ્યું છે. સિરિયસલી, આઈ મસ્ટ સે, બધું વેલ પ્લેસ છે. ગમ્યું ને? કમેન્ડેબલ. પાણી ટ્રે ક્યાં છે? એ ભૂલી ગયો, ગ્લાસ પર તેલ લઈને આવ. રેવા દે રેવા દે, ટ્રે નથી, ચાલશે ને? ચાલશે. ઓ ગોડ, મનિયા જો યાર, કેટલી એડજસ્ટિંગ નેચર ની છે આ, સચ્ચે. નો સિરિયસલી, મને ઘર બહુ જ ગમ્યું, બધું આમ સુઘડ, સ્વચ્છ, વ્યવસ્થિત રાખ્યું છે તે. તમારા ઘર પર રિસર્ચ કરવા આવી છે? ના, હું ડિવોર્સ પેપર પર સાઈન કરાવવા આવી છું. તો પેપર આપ, સાઈન લે ને રવાના થા. પેપર્સ ત્યાં છે. ક્યાં સાઈન કરવાની છે? અહીંયા. ઓ, ઓલરેડી મારા નામની ચોકડીઓ મારી છે ત્યાં જ ને? થોતી ભાઈ, થઈ ભૂલી ગયો, અંગુ તો પણ તાલ છે. ના ના મનિયા, આઈ વોઝ જસ્ટ સિંગિંગ કે આપણે ડિવોર્સ સેલિબ્રેટ કરવો જોઈએ. આ તું બોલે તું. હા, શું કહે છે નિકી? જેમ લોકો મેરેજ સેલિબ્રેટ કરે એમ ડિવોર્સ સેલિબ્રેટ કરવો જોઈએ. હું તો કહું છું આપણે એક રિસેપ્શન રાખવું જોઈએ. હા, પછી લોકો આમ લાઈનમાં વીજ કરવા આવતી ત્યારે તું કહેતો, ઓહો હો, તમારો વકીલ તો કેટલો થાલો છે, એનો નંબર મળતે ભવિષ્યમાં અમને પણ તામ લાગે. હા, અને પછી આપણે રિસેપ્શનમાં એક કાઉન્ટર પણ રાખીશું, રિફંડ કાઉન્ટર. હા, એટલે જેટલા લોકો આપણને ચાંદલા આપ્યા હોય બધાને પાછા આપી દેવાના. લે, આ પહેલાં કીધું તો 500-1 નીતિ કે 5,000 એકનો ચાંદલો ભલેવાત ને. અને હું તું કહું, તમે બંને ત્યાં ફેલા પણ લીવતમાં ફલી જ કાલતો. હા હા, હું તો કહું છું આપણે કેક પણ કાપીશું ને એ કેક કાપવાના ફોટા આપણે ફેસબુક પર અપલોડ કરીશું અને પોસ્ટમાં લખીશું હેશટેગ આત્મનિર્ભર. હા, અને આપણે દિવસનું મેનુ પણ લખીશું દિવસ સ્ટાઇલમાં. છોલે છોકલાવાલાને, પુલી છોકલીવાલીને, ગુલાબ છોકલાવાલાને, જાંબુ છોકલીવાલીને, પાંવ છોકલાવાલાને, ભાજી છોકલીવાલીને, અને પાણી પોતપોતાનું ગલેથી લઈ આવવા. કેવો લાગ્યો આઈડિયા? સુપર ખરા. તારી દાળ ઢોકળી જેવો. તમારો આઈડિયા ભલે ખરાબ હોય પણ આનો એટીટ્યુડ બહુ સારો છે. તું આમ જ ખુશ રહેજે કાયમ. હા, તારે મને શીખવવાની જરૂર નથી. ડોન્ટ ટીચ મી. ફાઇન, આઈ વોન્ટ ટીચ યુ. મારો સામાન. તા, તારો સામાન ને બધું વ્યવસ્થિત પેક કરી દીધું, બધું જ પેક કરીને મનિયાની ગાડીમાં મૂકી દીધો છે. તું ચેક કરી લેજે, ડબલ ચેક. ઓકે? અને મનિયા, તું પાછો જાય, પાછો આવે ને ત્યારે મેં જે તને મેસેજ કર્યો છે ડિલિવરી લેતો આવજે. ઓકે? આ તારો અમુક બાકી રહી ગયેલો સામાન, આમાં થોડા ડોક્યુમેન્ટ્સ છે, તારા દાગીના છે, ને લગ્ન વખતે પહેરેલું ઘરચોળું. કમાલ છે નહીં? સાથે હતા ત્યારે હનીમૂન જવા માટે કેટલી વાર પેકિંગ કર્યું પણ એક પણ વાર સફળ ન થાય. સાલું છૂટા પડવા માટે પહેલી વાર પેકિંગ કર્યું ને પહેલી વારમાં જ સફળ થઈ ગયા. આમાં તારા અમુક ડોક્યુમેન્ટ્સ છે, આપણી સાથે જોઈન્ટ નામ પર જે પ્રોપર્ટી છે એના પેપર્સ છે, અને તારે નામે જે અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા હતા એ પણ છે. થેન્ક યુ. એ નિકી, તને યાદ છે આપણે આ ઘર લીધેલું ત્યારે આપણે ઘરે ગણપતિ બાપાને લઈ આવ્યા હતા, ત્યારે તારી મમ્મી આ ગણપતિ બાપાને આપણને આપ્યા હતા, અને સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા હતા કે ગણપતિ બાપા સદાય તમને સુખી રાખે. ક્યારેક ક્યારેક માણસ નહીં પણ ભગવાનના આશીર્વાદ પણ નિષ્ફળ જતા હોય છે. ગણપતિ બાપા પાછા જાય ત્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે પૂરચા વર્ષે લવકરી, આપણામાં તો એ પણ નહીં ભૂલાય. થેન્ક યુ. પેપર્સ. હા, પેપર્સ યાર, પેપર્સ. થેન્ક યુ. હું જાઉં હવે. હા, નિકી નિકી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે સાથે એક સેલ્ફી પાડી, લાઈક ઇફ યુ આર ઓકે. શ્યોર, વાય શુડ આઈ માઇન્ડ?
નાઈસ ને? હા, સરસ લાગે છે તું આમાં. થેન્ક યુ. આ તારી આંખોમાં જે ચમક છે એ ખરેખર ખુશીની ચમક છે કે પછી તું કંઈક છુપાવવા માંગે છે? તેમ છતાં તારી આંખોમાંથી બહાર નીકળતા તારા આંસુ છે. તું શું કહે છે? નિકિતા હસવા માટે 32 દાંત પૂરતા હોય છે, પણ જો આંસુનું એક ટીપું સરકાવવું હોય ને તો કરોડો રૂંવાડાઓએ સળગવું પડતું હોય છે. તું કોને છેતરે છે? તું શું કહે છે? મને સમજાતું નથી. તું કોને છેતરે છે? તું શું કહેવા માંગે છે મને? જો, જસ્ટ લુક એટ યોરસેલ્ફ નિકી. તારી આંખોમાં આંખ નાખીને જો. તારા સુખના મોરા પાછળ તારો દુઃખનો ચહેરો, તારી ચાડી ખાઈ રહ્યો છે. આપણે તે દિવસે મન્યાની ટેરેસ પર મળ્યા ને ત્યાર પછી મને તારી પર એટલો ગુસ્સો આવ્યો, તો એટલો ગુસ્સો આવ્યો તો મને સમજાતું નહોતું કે એવું શું કારણ આપી દીધું મેં કે મારી નિકી માલાથી દૂર જવા માંગે છે. ત્યારબાદ હું ફેસબુક પર એક્ટિવ થયો. તારી બધી પોસ્ટ, બીજાની પોસ્ટ પર તારી બધી કમેન્ટો બધું જ વાંચી કાઢ્યું કે ક્યાંક મને સમજાય, મને કારણ મળે કે મેં એવું શું કર્યું છે કે મારી નિકી મારી સાથે આવું કરે છે. એવામાં મને તારા ડોક્ટર મળ્યા. મને કીધું, વાહ 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 કરણ પારેખ, તમે તો બહુ બિઝી થઈ ગયા છો. આઈ એમ વેરી હેપી ટુ નો દેટ. પણ એટલા બિઝી થઈ ગયા કે તમારી પત્નીને તમારી સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે એની સાથે નહોતા. એને આટલું મોટું ઓપરેશન કરાવી નાખ્યું ત્યારે તમે એની સાથે નહોતા. એ જેમ જેમ બોલતા ગયા ને મારું લોહી થીજતું ગયું. મને સમજાતું નહોતું કે એ જે બોલી રહ્યા છે એ સત્ય છે કે પછી તે દિવસે મન્યાની ટેરેસ પર નિકી બોલી હતી એ સત્ય હતું. તે શું કામ મારી સાથે આવી છેતરપિંડી કરી? તું 5-5 મહિના મારાથી દૂર રહીને તોય તને મારી જરૂર ન પડી. તારા જીવથી વધારો તારો ટફી આ દુનિયા છોડીને જતો રહ્યો તોય તને મારી જરૂર ન પડી. તે આટલું મોટું ઓપરેશન કરાવી નાખ્યું નિકીને તોય તને મારી જરૂર ન પડી. તે તારું ગર્ભાશય કઢાવી નાખ્યું. તને શું કેદ કરણ? તારાથી અલગ થયા પછી મારી પીસીયુડી ની ટ્રીટમેન્ટ છૂટી ગઈ. રાત્રે અચાનક જ પેટમાં દુખવા લાગ્યું. ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે મને ઓવેરિયન કેન્સર હતું. કેન્સર ગર્ભાશય સુધી પહોંચી ન જાય એટલે એ લોકોએ મારું ગર્ભાશય કાઢી નાખ્યું. તને ખબર છે આવું ખાલી 1000માંથી એક વ્યક્તિને જ થાય. એક વ્યક્તિ હું હતી. હું ઓપરેશન થિયેટરમાં અંદર જતી હતી ને ત્યારે પણ મને ખબર નહોતી કે હું પાછી આવીશ કે નહીં. મને સતત એક જ વિચાર આવતો હતો કે હું તને ફોન કરું, તને બધું કહી દઉં, પણ હું તને ન જણાવી શકી. તે મને ફોન પણ ન કર્યો. મેં તને ફોન એટલા માટે ન કર્યો કારણ કે તું સહન ન કરી શક્યો હોત. કારણ એ લોકોએ ખાલી મારું ગર્ભાશય નહીં, એની સાથે મારા, તારા, તારી મમ્મીના, આપણા બધાના સપનાઓને મારા શરીરમાંથી ખેંચીને કાઢી નાખ્યા. મારા ગર્ભ સાથે તમારા બધાના સપના જોડાયેલા. અને કરણ, સપનું તૂટે ને ત્યારે એનો અવાજ ના આવે, પણ એના પડઘા જીવનભર તમને સંભળાતા રહે. મારી હાજરીથી એ પડઘા તને સંભળાયા હોય. હું તને દુખી નથી જોવા માંગતી. અને કદાચ ચલમાની લઈએ કે કદાચ આપણે સુખીથી રહી શકશું, પણ આ કદાચથી આખી જિંદગી ના નીકળે. આઈ એમ સોરી કરણ, હું તારી સાથે નહીં રહી શકું. એક સેકન્ડ નિકી, હું તારે માટે એક ફેરવેલ ગિફ્ટ લાવ્યો છું. એક્સેપ્ટ કરીશ? આલે, આખી જિંદગી મને યાદ રાખવાનું કારણ. હા, શું છે? એડોપ્શન પેપર્સ. તું બાળક દત્તક લે છે? આપણે બાળક દત્તક લઈએ છીએ ને એને માટે મારે આ પેપર્સ પર મમ્મીની સાઈનની જરૂર છે.
જો ને ત્યાં તારે નામે રાઈટ ટીક કરી છે ને ત્યાં સાઈન કરીશ. આઈ કાન્ટ ડુ ધીસ કરણ ના, મારાથી નહીં થાય. પ્લીઝ દીકરી, ના નહીં પાડને. જો અત્યાર સુધી આપણે વ્યર્થ જીવતા હતા, આનાથી કદાચ આપણી જિંદગીને કોઈ અર્થ મળશે. નિકી, તારી કૂક ભરે ખાલી હોય, પણ એક બાળકને માના પ્રેમની જરૂર હોય છે. તું ભલે મા ના બની શકે, પણ માતૃત્વ પામવા માટે એક સ્ત્રીના ખોળાની હૂંફ પૂરતી હોય છે. નિકી, સાઈન કરીશ? એક જ શરતે. તારી મમ્મી દાળ ઢોકળી મોકલાવે છે ને, મને જરાય ગમતું નથી, તો આજથી એ બંધ કરી દઈશું. આ ઘરના તાળાને શિફ્ટ થઈ જશું તારા મમ્મી પપ્પાને ત્યાં. છે મંજૂર? સાચે? તો જો હુકુમ મેરે આકા. આવી ગઈ થે, આવી ગઈ થે. શું લાવ્યા? થેન્ક યુ. આપણે ચાલો એ દંતી.